No, Delta, no, Chitanam, no, Edianam, no, Vajjayam, no, Loe, Sapasaunam, Yeso, Vanchakka, Sapapava, Panasam, Mangalanam, Chasabese, Vajamam, Hoi, Mangalam, पुदमचदिमान कप्पो लंबत्तमान चित्तमे यपदिक्रिया जिनगला राय थेयावले चरित्तम तय नाम समन मुखम आविदे अनगादे जाए विद्या समये भाषा समये ऐसा समये आया इन बंद मत्तन दिखे उना समये उच्चार पास होना शेल सुंगान जल पादित होना समये मन समय वय समय काय समय मन गुत्ते वय गुत्ते काय गुत्ते गुत्ते गुत्तिंदे गुत्त बंबयादि अकोहे अमाने अमाये अलोहे संते बसंते व संते पदिन बुदे अनासवे अमे अकिंचने छिन्न गंधे निर्ले कंच पाई मुख जोये संखे निरंजने जीवे युवा अपरे हय गई गगनमी व ज्ञानमने वायु अपरिवद्धे सार सलिलम व शुद्ध हिये सार पृथ्वी समय को महावीर समय प्रकार परिशोधन सहन करता थका समय को महावीर अंगा थया इसलिए इतिहास समिति ने गमन आगमन स्वरूप है समिति ने सम्यक प्रकार सम्यक प्रवृत्ति करना था भाषा इसलिए भाषा मोबन सम्यक प्रवृत्ति मान એસના એટલે 42 દોષી રહીત એવા ભિક્ષા ગ્રહણ કરવામાં સમય પ્રવૃત્તિવાળા આદાન બંધ મતન નિક્ષા સમયે એટલે કે આદાન એટલે ઉપકરણ વગેરે જઈને લેવું અને મૂકવું પાત્ર વિશેષ વસ્ત્ર વગેરે ઉપકરણ વગેરે મૂકવું બાંધ એટલે બાજાન માત્ર વગેરે મૂકવું એના વિશે સમય પ્રવૃત્તિવાળા એટલે યતના પૂર્વક વર્તનારા ઉચ્ચાર એટલે પુરુષ વિસ્તાર પ્રસન્ન મૂત્ર ખેલ એટલે શ્લેષ્મ શૃંગાર નાસિકા નો મેળ જલ દેહ નો મેળ આ બધાને પારિસ્થાન ત્યાગ કરવામાં સાવધાન શુદ્ધ સ્તનની વગેરે પ્રતિસ્થાપન કરવાના સ્વભાવવાળા અને અંત્ય બે જે સમિતિ છે એ ભગવાનને હોતી નથી છતાં પણ એ પાઠ અખંડ રાખવા માટે એ બે સમિતિની વાત કરી છે મન સમય મન સમય પ્રવૃત્તિ વાળા વચનની સમય પ્રવૃત્તિ વાળા કાયની સમય પ્રવૃત્તિ વાળા અશુભ પરિણામથી નિવૃત્ત થનાર હોવાથી મનની ગુપ્તિ હૃદય ગુપ્ત વચનની ગુપ્તિ હૃદય ગુપ્ત કાય ગુપ્ત આ ત્રણેય પ્રકારની ગુપ્તિ છે યુક્ત આ ગુપ્ત ઇન્દ્રિય વાળા અને વસ્તુ વગેરે નવ પ્રકારની બ્રહ્મચર્ય જે વાત છે એને ધારણ કરનારા અક્રોધ એટલે ક્રોધ રહીત માન રહીત માયા રહીત લોભ રહીત શાંત એટલે અંદરની જે વૃત્તિઓ શાંત થઈ ગઈ છે તેવા પ્રશાંત જે બાહ્ય વૃત્તિ હોય છે પ્રશાંત ઉપશાંત એટલે અંતર અને બાહ્ય બંને વૃત્તિ હોય છે ઉપશાંત
પરિનિવૃત્તિ એટલે સર્વ સંતાપથી રહીત, અનાસવ એટલે પાપ કર્મના બંધથી રહીત, હિંસા વગેરે આશ્રવ દ્વારાથી વૃત્તિ પામેલા, અમમે એટલે મમત્વ રહીત, અકિંચન એટલે દ્રવ્ય વગેરે એને રહીત, છિન્ન ગંથે એટલે જેમને હિરણ્ય વગેરે ગ્રંથ એટલે ધન વગેરે ત્યાગ કર્યો છે, તેવા નિર્વલય એટલે દ્રવ્યના ભાવ મળ દૂર કરવા એટલે નિરુપલેપ, દ્રવ્ય મળ એટલે શરીરથી ઉત્પન્ન થતો હોય અને ભાવ મળ એટલે કર્મ જેની જે ભાવ છે તે આ પ્રમાણે નિરુપલેપ, કંસ પાયો મુક્ત જોઈએ, કાંચ પાત્રની જે મુક્ત એટલે ચિકાસ વગર નામ, અને શંખ એવા નિરંજને શંખની માફક રંગ રહીત, રાગ વગેરેથી રહીત, એનાથી શૂન્ય, અને જીવે અપરિહર ગઈ, જીવની માફક અપ્રતિહત ગતિવાળા, સર્વત્ર અસ્ખલિત એવી ગતિવાળા, અને ગગનની માફક નિરાલંબન આલંબન રહીત, અને વાયુ એવા અપરિબદ્ધ, વાયુની માફક અપ્રતિબદ્ધ, એક સ્થાને કોઈ પણ જગ્યાએ નહીં રહેનારા, અને શરદ ઋતુના પાણીની માફક શુદ્ધ હૃદયવાળા, કલુષિતા વગર કલંક કલંક વગર નામ, પુષ્કળ પત્ર એવા નિરુપલેપે, કમળનું જે પત્ર છે એ તેને માફક નિરુપલેપ એટલે એના પર પાણી પડે તો તે નીકળી જાય છે, તેવી રીતે નિરુપલેપ કુમો એવા ગુચિંદ્ર, કુલમ એટલે કાચબાજ માફક ગુપ્ત ઇન્દ્રિયવાળા, ખગી વિશાન એવા એક જાય, ખગી વિશાની માફક એક લાભ, આવા ભગવાન રાગાજી વગરના હોવાથી એક લાભ, વિહગ એવા વિપ મુકે, પક્ષીની માફક મુક્ત અનિયત નિવાસ વાળા, અને બાળન પક્ષી અપમત છે, બાળન પક્ષીની માફક અપ્રમત, કારણ કે બાળન પક્ષીમાં બે પક્ષી શરીર બે હોય, શરીર એક હોય અને મુખ બે હોય છે, તે રીતે એ બાળન પક્ષીની માફક અપ્રમત, અને આ રીતે કુંજર સમજી દે, કુંજર એટલે આથી માફક કર્મસુરભી શત્રુને હનવામાં સુરવી રસોઈ જાય, સામે ઋષભની માફક પરાક્રમવાના કરેલી જે પ્રતિજ્ઞા મહાવ્રત છે એનો નિર્વાહ કરવામાં સમર્થ, શિવ દુર્દર્શ શિવની માફક દુર્દર્શ, મંદ્ર અપકંપે મેરું પર્વતની માફક નિષ્પ્રકંપ, સાગર એવા ગંભીર સાગરની માફક ગંભીર, ચંદ્ર એવા સોમ લે છે ચંદ્રની માફક સૌમ્ય લેશે આવેલા શાંત, અને સૂર્ય એવા જીત જઈએ સૂર્યની માફક દીપ્ત તેજ વાળા, અને જચ્ચ કનક ઉત્તમ જાતિના સોનાની માફક ઉત્તમ સ્વરૂપ વાળા, મર વગર ના હોવાથી દીદીપ્યમાન, વસુંધરા એવા સર્વ ફાસ વિષય, પૃથ્વીની માફક બધી વસ્તુને સહન કરનારા, અને સુહુય હુયાસને એવા તે સા જલંતે ભૂત એટલે કે ઘી વગેરેથી સિંચાયેલો એવો જે અગ્નિ છે એ જેવો તેજસ્વી હોય એવા તેજસ્વી, નથી નામ તસ્ય ભગવાન તસ્ય કઠાઈ પ્રતિબંધો, ભગવાનને કોઈ પણ જગ્યાએ કોઈ પણ જાતનો પ્રતિબંધ એટલે કે રાગ વગેરે નથી, એટલે ભગવાન કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થળ માટે એમને પ્રતિબંધ નથી, છે પ્રતિબંધ જોઈએ પણ નથી, આ જે પ્રતિબંધ છે એ ચાર પ્રકારનો બતાવ્યો, તમજા દ્રવ્યથી ક્ષેત્રથી કાલથી અને ભાવથી, દ્રવ્યથી સર્વ પ્રકારના પદાર્થો સચિત અચિત અને મિશ્ર એ પદાર્થોને વિશે પ્રભુને પ્રતિબંધ નથી, સચિત એટલે કે સ્ત્રી વગેરે, અચિત એટલે આભરણ વગેરે, અને મિશ્ર એટલે અલંકાર સહિતની સ્ત્રી વગેરે, ખીતો એટલે ક્ષેત્રથી ગામ નગર અરણ્ય વગેરે, ક્ષેત્ર એટલે ધાન્યની નિષ્પત્તિના સાંસદ ખેતર ખલેવા ધાન્ય ભેગું કરવાના જે ખરા વગેરે કહે છે, ઘરે વા અંગને વા ગૃહ આંગનું, નભ એટલે આકાશ, અને કાર્યથી સમય એટલે સર્વ સૂક્ષ્મ કાર્ય સમય, અને આવરિકા અસંખ્યા સમયની આવરિકા,
આનાપાન એટલે શ્વાસોશ્વાસ, સાત શ્વાસોશ્વાસનો એક સ્પોક ક્ષણે વા એટલે ઘડીના છઠ્ઠા ભાગ ને ક્ષણ કહેવાય છે. લવ એવા, લવ એટલે સાત શ્લોક પ્રમાણ, લવ મુહૂર્ત એવા 77 લવ પ્રમાણ મુહૂર્ત કહેવાય છે. અહોરાત્રેવા, અહોરાત્રી પક્કે વા પક્ષ એટલે 15 દિવસ, માસે વા મહિનો ઋતુ, અયન એટલે 6 મહિનાની ઋતુ, 6 મહિનાનો સમય અને સંવત્સર એટલે વર્ષ. આ બધા કાળના વિશે અને બીજા પણ દીર્ઘ કાળના સંજોગો એવા જે યુગ પૂર્વાંગ પૂર્વ વિગેરેની પ્રત્યે પ્રભુને પ્રતિબંધ નથી, રાગ નથી અને ભાવથી ક્રોધ માન માયા લોભ ભય હાસ્ય પ્રેમ રાગ દ્વેષ એટલે અપ્રીતિ કલહ એટલે વાઘ યુદ્ધ અભ્યાખાન એટલે મિથ્યા કલંક આપવું છે. વૈશૂન્ય એટલે બીજાના ગુપ્ત દોષ પ્રગટ કરવા છે. પરપરિવાદ એટલે વિપ્ર ક્રિયા બીજા જે ગુણ છે એ ગુણોના ગુણ દોષને પ્રગટ કરવા તે. અહીં 7 લાખ બોલવામાં આવે ને ત્યારે મોટા ભાગના છોકરાઓ સોલમે શું બોલવાનું હોય છે ખબર છે? સોનું પાસે બાપા, સોનું પાસે બાપા સ્થાન કયું? પરિવાર બોલવાનું હોય છે એને બધે મોટા ભાગના છોકરાઓ પરિવાર બોલે છે. શું બોલે છે? પરિવાર નથી બોલવાનું, પરિવાર બોલવાનું છે. તે પરિવાર એટલે બીજાના અવગુણ ને કહેવા. તે અરઈ રહી એવા અરતી અને રતિ એટલે મોહનીય કર્મના ઉદય સ્વરૂપ ચિત્તનો ઉદ્વેગ તે અરતી. રતિ એટલે મોહનીયના ઉદય ને લીધે ચિત્તની પ્રીતિ થવી તે રતિ કહેવાય. એ માયા, માયાથી યુક્ત મૃષાવાદ તે માયા મૃષાવાદ. યાવત મિથ્યાત્વ સલ્યભ એટલે મિથ્યાત્વ રૂપી મિથ્યા દર્શન રૂપી જે અનેક દુઃખોના હેતુ સ્વરૂપ છે તે મિથ્યા દર્શન રૂપી છે શલ્ય. એ ભગવાનને તસ્તનામ ભગવાન દસ્ત નો એવમ ભવઈ એ ભગવાનને હોતું નથી. આજ દે દ્રવ્યક્ષે ભાવથી ભગવાનને ક્યાંય પણ કોઈ જાતનો પ્રતિબંધ એટલે આસક્તિ છે નહીં. શ્રેનામ ભગવાન ભાષા વજ અઠ ગીમે ગીમે હેમંતિયે માસે ગામે એક રાહીએ નહીં રે પંચ રાહીએ વાસી ચંદન સમાન કપ્પે સમતી ન મને લેતું કંજને સમ સુહ દુઃખે ઇહલોક પરલોક અપરિબંધે જીવી અમને નિરવ કંખે સંસાર પારગામી કમ સુતુ નિગાય થાય અભુત્યે એમ ચ નામ વિહરઈ. સમન ભગવાન મહાવીર જે આ વસાવાત એટલે ચોમાસુ ને છોડીને હેમંત વિગેરે આંચ હેમંત વિગેરે ગ્રીષ્મ હેમંત વિગેરે વિશે આઠ અને ગામના વિશે એક રાત્રિ રહેવાનું અને નગરને વિશે 5 રાત્રિ રહેવાનું. આ રીતે વાસી ચંદન સમાન કપે એટલે વાસી એટલે સૂત્રધાર સુથાર એનો જે રંધો જે કાષ્ટને ઘસે છે એવા અને ચંદન એટલે કે વિલેપન એ રીતે કોઈ પોતાના શરીરને છોલી નાખે કે કોઈ ચંદનની ચંદનનું વિલેપન કરે ઠંડક થાય એવું તો પણ બંને પરિસ્થિતિમાં સમાન મન વાલા એટલે વાસી ચંદન સમાન કપે આવા અને સમતીને મને લે તું કાંજને તું અને પાસા ને લેસ્ટ એટલે માટીનું ઢીફું વગેરે એમાં અને સોનું એ બધામાં એક સરખી વૃત્તિ વાલા સમે સુખે દુઃખે દુઃખ અને સુખ એ બંનેમાં સુખ અને દુઃખ બંનેમાં સમાન વૃત્તિ વાલા એ લોક અને પરલોક આલોક અને પરલોક એ બેમાંથી કોઈના પ્રત્યે પણ આસક્તિ વગર નામ જીવે મરને નિર્વકંખે જીવિત અને મરણ એ બેમાંથી એકેની પણ અપેક્ષા વગરના એટલે જીવવાનું પણ ન ઈચ્છે અને મરવાનું પણ ન ઈચ્છે એની જીવિત અને મરણની ઈચ્છા રહી તબ સંસાર છે પારગામી સંસારના પારગામી
કર્મરૂપી શત્રુઓનો નાશ કરવાને માટે પોતે ઉદ્યમ વાળા થયા છતાં પ્રભુ આ રીતે વિસરી રહ્યા છે. તત્સનામ ભગવાન અનુતરણમ નાને નામ તે સમગ્ર મારું પરમાત્માને અનુત્તર એટલે અનુપમ એવા જ્ઞાન વધે, અનુપમ એવા દર્શન વધે, અનુપમ એવા ચરિત્ર વધે, અનુપમ એવા આલય એટલે સ્ત્રી એ નપુંસક વિગેરેથી વસ્તીથી વસ્તીના સેવન વગેરે કરીને અનુત્તરનમ વિહારેનમ અનુપમ એવા વિહાર એટલે દેશ ગામ વિગેરેમાં વિહાર કરવા દ્વારા, અનુપમ એના વિરયનમ અનુપમ એવા પરાક્રમ દ્વારા, અનુત્તરનમ અજવેન અનુત્તર એવા અનુપમ એવા માયાના અભાવ વધે કરીને, અનુપમ એવા માધવ એટલે માનના અભાવ દ્વારા, અનુપમ એવા રાઘવ દ્વારા એટલે કે દ્રવ્યથી અલ્પબુદ્ધિ અને ભાવથી ત્રવ્ય ગૌરવનો ત્યાગ કરનારા, અનુપમ શાંતિ એટલે ક્રોધના અભાવ દ્વારા, અનુપમ મુક્તિ એટલે લોભના અભાવ દ્વારા, અનુપમ ગુપ્તિ એટલે મન ગુપ્તિ વગેરેથી સહિત, અનુપમ તુષ્ટિ એટલે મનને પ્રસન્નતા યુક્ત, અનુત્તરનમ સત્ય સંયમ તવ સુચરિયમ અનુપમ એવા સત્ય સંયમ એટલે પ્રાણીની દયા અને 12 પ્રકારના તપ એનાથી એના સદાચરણથી યુક્ત થયેલા સોવચીય ફલ પરિમાનમ અજ્ઞાનમ ને પુષ્ટ મુક્તિરૂપી જે ફળ જેનું છે, મુક્તિરૂપી જે માર્ગ છે પરિનિર્વાણનો માર્ગ, એનાથી યુક્ત છે સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્રથી યુક્ત અપારમ ભાવ માનસ પોતાના આત્માને ભાવતા જતા દ્વારસ સંપચરાય વિકંદાય 12મું જે આ વર્ષ છે એ વ્યક્તિકારણ જે થયે છે તે આ પ્રમાણે એક છ મહિનાનો એક ઉપવાસ, બીજો 25 દિવસ નિયુન 6 મહિનાનો ઉપવાસ, 9 ચાર માસ સમય 4 મહિનાના ઉપવાસ 9 વખત, 3 મહિનાનો ઉપવાસ 2 વખત, 2.5 મહિનાનો ઉપવાસ 2 વખત અને 2 મહિનાનો ઉપવાસ 6 વખત અને 1.5 માસી 2 વખત, 12 માસક સમાન 72 સમાન એટલે 15 દિવસના ઉપવાસ અને ભદ્ર પ્રતિમા 2 દિવસના પ્રમાણવાળી, મહાભદ્ર પ્રતિમા 4 દિવસના પ્રમાણવાળી, 10 દિવસના પ્રમાણવાળી સ્વરૂપ ભદ્ર પ્રતિમા અને 159 6 અને 12 અથમ અને 349 પારણાના દિવસ અને 1 દિવસ દીક્ષાનો. આ રીતે પ્રભુને કુલ મળીને 12 વર્ષ 6 મહિના અને 15 દિવસ પસાર થયા ત્યારે, અને આ બધો જે તપ પ્રભુએ કર્યો એ પ્રભુએ કેવો કર્યો છે, 24 જ તપ કર્યો છે. એટલે પ્રભુએ કોઈ પણ દિવસ ઉપવાસમાં પાણી પણ વાપર્યું નથી અને એક વખત આહાર લીધો છે તો એમાં પણ ઠામ 24 જ કર્યો છે. અને નિત્ય ભક્ત એટલે ચતુર્થ ભક્ત જ કર્યું છે હંમેશને માટે. અને આ રીતે 13 સંવત્સરસ એટલે 13મું વર્ષ પસાર થઈ રહ્યું છે ત્યારે એની મધ્યમાં રહ્યા છતાં જે ગિમાનમ જે આ ગ્રીષ્મ ઋતુ એનો બીજો માસ એનું ચોથું પખવાડિયું એટલે કે વૈશાખ મહિનાનું શુક્લ પખવાડિયું અને એ શુક્લ પખવાડિયાની 10મી તિથિને દિવસે 10મા દિવસે પૂર્વ ગામીની છાયા થઈ છે તે એટલે છેલ્લી પૂરસી થઈ છે ત્યારે છેલ્લો પ્રહર બાકી રહ્યો છે ત્યારે ન્યૂન પણ નહીં ને અધિક પણ નહીં એટલે સંપૂર્ણપણે છેલ્લો પ્રહર બાકી રહ્યો છે ત્યારે સુરત નામના દિવસે વિજય નામના મુહૂર્તમાં અને જંબિક નામના ગામની બહીના બહીના ભાગમાં ઋજુવાલિકા નદીના કિનારે વ્યાવૃત એટલે જીર્ણ એવું જે વેન્ટરનું મંદિર છે એ તેનાથી બહુ દૂર નહીં અને બહુ નજીક નહીં શ્યામક નામના કાંઠાપતિ ગૃહપતિ ને ખેતરને વિશે સાલ ના વૃક્ષની નીચે ગોદોહિકા આસને એટલે ઉત્કૃષ્ટ ઉત્કટિકા આસને પોતે આયા વનાએ આયા વિમાનસ આતાપના આતાપના લેતા છતાં પ્રભુ નિર્જલ એવા છઠના તપથી યુક્ત થયા છતાં
चेतना तप्त युक्त था छता उत्तरा फाल्गुनी नक्षत्र चंद्र ने योग प्राप्त थे छते जानंतरे वर्तमान એટલે જ્ઞાન જ્ઞાન ની મધ્યમાં રહ્યા છતાં એટલે કે શુક્લ ધ્યાન ના ચાર વિભાગ બતાવ્યા છે. પૃથક વિતર્ક સવિચાર, એકત્વ વિતર્ક અવિચાર, સૂક્ષ્મ ક્રિયા અપ્રતિભાતી, ઉચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિ. આ શુક્લ ધ્યાન ના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે. એમાંના પહેલા બે પ્રકાર એમને જાળવી લીધા છે. ત્યારે અનંત વસ્તુના વિષય વાળું અનુપમ અનુત્તર એટલે અનુપમ અનિર્વ્યાઘાત એટલે ભીત વગેરેથી સ્ખલન નહીં પામનારું આવું સમસ્ત આવરણથી રહિત સર્વ સમસ્ત અને સર્વ અવયવથી યુક્ત એટલે સંપૂર્ણ પ્રધાન કેવળ જ્ઞાન અને કેવળ દર્શન ઉત્પન્ન થયું. તયામ સમસ્ય બસ બસ તયામ સમનોગમ આવી દે સર્વજ્ઞ સર્વદર્શી દેવ મનુષ્ય અને અસુર સહિત જે લોક એના જે બધા પર્યાય અને એ પર્યાયને જાણતા અને જોતા છતાં ભગવાન સર્વ સર્વ લોકના વિશે સર્વ જીવોના અને સાથે સર્વ અજીવોના પણ જે બધા જ પર્યાય છે એટલે જીવોનો આ ગતિ એટલે ભવનતરમાંથી આવવું, ગતિ એટલે ભવનતરમાં જવું, સ્થિતિ એટલે તે ભવ સંબંધી આયુષ્ય, કાય સ્થિતિ એટલે એકને એક નિકાયની અંદર વારંવાર ઉત્પન્ન થવાનો કારણ અને તે દેવલોક અને ચવન દેવલોક અને તિરંજથી મનુષ્યમાં ઉત્પત્તિ થવા બન્યું, ઉપવાસ એટલે દેવલોક અને નરકમાં ઉત્પન્ન થવા બન્યું અને એ સર્વ જોવા સંબંધી આ જે બધી વસ્તુ છે માનસિક એટલે મન દ્વારા ચિંતેલું અને ભૂતમ એટલે ભૂક્ત અસન વગેરે જે ખાધું હોય, ફળ વગેરે ખાધું હોય, કૃતમ ચોરી વગેરે કરી હોય, પ્રતિસેવિત મૈથુન વગેરેનું સેવન કર્યું હોય, એ પ્રકટ કર્યું હોય કે રહકર્મ એટલે પ્રચંડ એટલે ખાનગીમાં કર્યું હોય તો પણ એ બધા જીવોનું ભગવાન જાણે છે અને સાથે ભગવાન અરહા એટલે પોતે એકલા ક્યારેય પછી કેવળ જ્ઞાન થયા પછી ભગવાન એકલા રહેતા નથી. એને એ ત્રણે જે ભુવન છે એ ત્રણે ભુવનને કરામ અલક વિશ્વમ કલયન સુધીનાથ ભગવાનની સ્તુતિ આવે ને સકારાત્મા કરામ અલક વિશ્વમ કલયન કેવલ શ્રેયા તો કરામ અલક વધ એટલે શું એનો અર્થ શું કર એટલે અટેલી પછી અટેલીમાં રહેલા આમલાની જેમ કમળને કોઈ લેવા દેવા નથી. કરા મલક વજ વિશ્વમ એનો અર્થ છે અટેલીમાં આમલાની જેમ બધા કરે છે પણ એ અર્થ ખોટો છે. શું છે અર્થે બધી ચોપડીઓમાં એવું નથી. તમે આપણે અહીં ગયા ચોમાસામાં 24 ભગવાનનો મહોત્સવ પ્રસંગ કરાયેલો, એ 24 ભગવાનને જે પ્રસંગ કરાયેલો એમાં 24 ભગવાનની જે સ્તુતિ સકલા સ્તોત્રની એનો ગુજરાતીમાં અનુવાદ થયેલો છે અને એક સકળા સ્તોત્રની 24 ભગવાનની સ્તુતિમાં સિદ્ધિનાથ ભગવાનની સ્તુતિનો જે અનુવાદ છે ને એ અનુવાદ કરનાર કોણ છે ખબર છે? ધુરંધર વિજય મહારાજ, પન્યાસ ભદ્રંકર વિજય મહારાજના શિષ્ય, એમને એ ગુજરાતી અનુવાદ કર્યો અને એ ગુજરાતી અનુવાદની અંદર એમને શું લખ્યું છે ખબર છે? એ સ્તુતિમાં આચાર્ય વિંગુદેવ નંદન સુરસ્વતી મહારાજ અને અમારા ગુરુ ભગવાન એ કરામ અલક વજ વિશ્વમ નો અર્થ એવો કરતા હતા, કર એટલે અતેલી, અમલ એટલે નિર્મલ, અમલ એટલે શું? નિર્મલ, અને ક એટલે પાણી. અથેલીમાં રહેલા નિર્મલ જળને જેમ આરપાર બધા જ એના પર્યાયો બધા જ જે જાણી શકાય જોઈ શકાય એવી રીતે
આમલું અર્ધ કરો તો આમલાની અંદર શું છે એ દેખાય નહીં, સમજાય કે નહીં? એટલે કલા મલક વચ વિષમ નો અર્થ શું કરવાનો છે? અથેલીમાં રહેલા નિર્મલ જલની માફક સમગ્ર વિશ્વને જોતા. એટલે અહીં એ જ અર્થ કરે છે કે કલા ત્રણે ભુવન ને અથેલીમાં રહેલા નિર્મલ જલની માફક જોતા એવા, અને અરહસ્ય ભાગી એટલે રહસ્ય એટલે એકાંત ને એકાંત નહીં ભજનારા. કારણ કે કેવું જ્ઞાન થયા પછી જગત નથી એ કરો જોતા એમની સેવા કરતા હોય છે. એટલે ભગવાન ક્યારે ક્યારે કેવો જ્ઞાન પછી એકાંત હોય નહીં. અને તમ તમ કાલમ મનવ ને કાલ જોગે તે કાલે મન વચન કાયા યોગો, એ યોગો ની અંદર વર્તતા એવા સંબોધો એ સંબોધ જીવાનો સર્વ લોકના સર્વ જીવો, અને અનુપ્રસ્થિત કરો એટલે સર્વ અજીવોના પણ સર્વ પ્રકારના ભાવ એટલે પર્યાયને જોતા અને જાણતા છતાં ભગવાન વિચરે છે. તે વખતે અત્યારે કેવળ જ્ઞાનની વાત કરી, ભગવાનને કેવળ જ્ઞાન છે આ પ્રકારનું કેવળ જ્ઞાન હતું સ્વરૂપ વર્ણન. હવે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી પ્રભુ એ ક્ષણ વાર ત્યાં દેશને આપી, અને દેશને આપીને પ્રભુ અપાપો બધી નગરીમાં આવ્યા છે. હિતાસ્થ તસ્મિન અવસરે મિલિતેશુ સુરાસુર સરે વૃષ્ટિમેવ નિષ્ણમ રામ દેશ નામ સર્વતા પ્રભુ અપાવા પૂર્યામ મહાસેન વને જગામ. અને જે જગ્યાએ કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું હોય ત્યાં સંવત્સરની રચના થાય, ને એ સંવત્સરને અવશ્ય પ્રભુએ ઉપદેશ આપવો પડે એવો પ્રભુનો આચાર છે. એટલે ત્યાં ભગવાને ઉપદેશ આપ્યો અને નિષ્ફળ એવી દેશના આપી, અને પ્રભુ અપાપા પુરી ના મહાસેન વનમાં આવ્યા છે વિહાર કરીને. અને ત્યાં યજ્ઞ કરતા એવા સૌમિલ વિપ્ર ને ત્યાં સૌમિલ બ્રાહ્મણ ને ત્યાં ઘણા બધા બ્રાહ્મણો ભેગા થયા છે. અને એ બ્રાહ્મણોમાં ઇન્દ્રભૂતિ અગ્નિભૂતિ ને વાયુભૂતિ નામના ત્રણ બ્રાહ્મણો ભાઈઓ, ત્રણ બ્રાહ્મણ ભાઈઓ છે. એ 14 વિદ્યાના પારગામી છે, ને તેઓને અનુક્રમે જીવ છે કે નહીં, કર્મ છે કે નહીં, અને જીવ એ જ શરીર છે કે શરીરથી ભિન્ન જીવ છે આત્મા છે, આ એક દરેને એક એક સંદેહ હતો. પછી અને 500 નો પરિવાર હતો. એ રીતે વ્યક્ત અને સુધરમાં નામના બે બ્રાહ્મણો ને પણ 500 ને પરિવાર હતો. અને તેઓને અનુક્રમે એકને 5 ભૂત છે કે નહીં તેની શંકા હતી, અને સુધર સ્વામીને જે જીવ આ ભાવમાં જેવો છે એવો જ આવતા ભાવમાં થાય છે કે બીજા સ્વરૂપે થાય છે એનો સંદેહ હતો. પછી મંદિત અને મૌર્ય પુત્ર નામના બે ભાઈઓ છે, એમને એ 350 પરિવારથી યુક્ત છે. એકને કર્મના બંધન અંગે શંકા છે, અને બીજાને દેવ અંગે શંકા છે. તથા અકંભિત અચલભાતાને મિતારી અને પ્રભાસ આ ચારે બ્રાહ્મણો દરેકને 300 નો પરિવાર છે, ને તેઓને અનુક્રમે એકને નરક માટેની શંકા છે, બીજાને પુણ્ય માટેની શંકા છે, ત્રીજાને પરલોક માટેની શંકા છે, અને ચોથા એટલે સૌથી નાના પ્રભાસ ગણતર છે એને મોક્ષ અંગેની શંકા છે પ્રભાસ નામના બ્રાહ્મણને. આ રીતે 11 પંડિતો છે, બ્રાહ્મણ પંડિતો છે, અને એને દરેકને એક એક 14 વિદ્યાના પારગામી છે. એ બધા પોતાને સર્વજ્ઞ કહેવડાવે છે, છતાં પણ દરેકને એક એક શંકા છે. જ્યાં શંકા હોય ત્યાં સર્વજ્ઞપણું ના હોય, ને જ્યાં સર્વજ્ઞપણું હોય ત્યાં શંકા ના હોય. એટલે સર્વજ્ઞ જો પોતાની શંકા બીજાને પૂછે, કારણ કે બંને 11 માંથી કોઈને એક સરખી શંકા નથી, બધાને અલગ અલગ શંકા છે. એટલે એકની શંકા બીજાને પૂછી લીધી હોત તો સમાધાન થઈ જાય, અને સમાધાન થઈ જાય તો એ દીક્ષા લેવા ના હોય, સમજાય કે નહીં? પણ સર્વજ્ઞ પોતે સર્વજ્ઞનો અભિમાન છે, એ અભિમાન ને કારણે એકબીજાને પૂછી શકતા નથી. અને એમની સાથે 44 બ્રાહ્મણો છે, અને એની સાથે બીજા પણ બ્રાહ્મણો ઉપાધ્યાય શંકર ઈશ્વર શિવજી જાની ગંગાધર મહીધર ભૂધર લક્ષ્મીધર આવા ઘણા બધા બ્રાહ્મણો પણ ત્યાં યજ્ઞમાં ભેગા થયા છે. હવે ત્યાં ભગવાનનું સમર્પણ તો રચાયું છે, અને બધા દેવો ત્યાં ભગવાનના સમર્પણમાં આવે છે.
અને ભગવાનના સમર્થનમાં જે દેવો આવે છે એ દેવો અને દાનવોને જોઈ અને ઇન્દ્રપુત્રી ગૌતમ વિચારે છે કે અહો પશ્ચાદ યજ્ઞ છે મહિમા, આ યજ્ઞનો મહિમા તો જુઓ કે સાક્ષાત દેવો આહુતિ લેવા માટે આવ્યા છે. પણ હજુ દેવો આવે છે, યજ્ઞ મંડપની નજીક આવે છે ને એમ વિચારે છે કે અહીં આવશે, ત્યાં યજ્ઞ મંડપને છોડીને આગળ નીકળી જાય છે અને પ્રભુની પાસે જાય છે. એ પ્રભુની પાસે જતા જોઈને બ્રાહ્મણો ખિન્ન થઈ જાય છે અને ઇન્દ્રપુત્રી ગૌતમ વિચારે છે કે અમે બધા સર્વજ્ઞ બધા અહીં બેઠા છીએ તો પણ આ બીજો કયો સર્વજ્ઞ આવે છે, એ ગુસ્સામાં ગુસ્સામાં વિચાર કરે છે. અહોમયી સર્વજ્ઞ સત્યપી અપરોપી સર્વજ્ઞ સ્વયં ખ્યાપ હતી, હું સર્વજ્ઞ હોવા છતાંય બીજો પણ પોતાને સર્વજ્ઞ કહેવડાવે છે, આ ખરેખર કાનમાં સાંભળી શકાય એવા વચનો નથી. કિંચ કદાચિત કોઈ મૂર્ખ હોય એને કોઈ ધૂર્ત હોય ઉચ્ચો હોય એ બનાવી જાય, પણ આ તો એવો ઇન્દ્રજાલ્યો છે કે એને ભજ બધા દેવોને પણ છેત રહ્યા છે. અને આ મારા જેવો સરોગ્ય ને આ પવિત્ર એવો યજ્ઞ મંડપ એને છોડીને બધા ત્યાં જાય છે. મન છે ને, મન બહુ વિચિત્ર છે, ઘડીકમાં પોઝિટિવ વિચારે ઘડીકમાં નેગેટિવ વિચારે, એટલે એ મન બે પ્રકારના વિચારોની વચ્ચે અટવાતું રહે છે કે અહો સુરા કથમ અરે આને તો દેવોને પણ છેતરા છે અને કમળા કરેકા મસ્તિકા ચંદનામ તધામ અને દેડકા હોય એ સરોવરને છોડીને સમુદ્રમાં જાય નહીં અને માખ હોય એ ચંદન ઉપર કદાપી જાય નહીં. અને ઊંટ છે એ સારા સારા જે વૃક્ષો હોય એને ખાય નહીં, એને તો શું જોઈએ, ઊંટને શું જોઈએ, બાવલ જ જોઈએ, સમજાય કે નહીં. ક્ષરા નામ શુકર આવ્યા અને શુકર એટલે ભૂંદ હોય, એ ભૂંદને તમે ખીર ખાવા આપો તો એ ખીર ન થાય, એ ક્યાં જાય, વિસ્તા ખાવા જ માટે જાય. હા અકસ્ય આલો કવચ ભૂકા અને ગુવર હોય એનાથી સૂર્યનું તેજ સહન થાય નહીં. એટલે આ બધા દેવો યજ્ઞ મંડપને છોડી અને ત્યાં જાય છે. અથવા પાછળ વિચાર કરીએ જેવો એ સર્વજ્ઞ હશે એવા જ આ દેવો હશે, અનુરૂપ એવો સંયોગ, એકબીજાને અનુરૂપ હોય સરખે સરખા હોય એનો સંયોગ થતો હોય છે. અને કહે છે આંબો આંબા ઉપર કોણ આવે તો કે ભમરા આવે, અને કડવો જે લીમડો હોય એના પર કોણ આવે, કાગડા આવે. તો આ રીતે તો પણ એટલે કે આની પંચાયત હવે મારે કરવા જેવી નથી આવું વિચારે છે, છતાં પણ કહે કે નામ એટલે સર્વજ્ઞાતોપમ સહે, હવે હું એ પોતાને સર્વજ્ઞ કહેવડાવે છે એને હું સહન કરી શકતો નથી. યોમની સૂર્ય જોયમ કેમ ચાત, શું એક આકાશની અંદર બે સૂર્ય એક સમતા હોય ખરા, ગુહાયમ કેસરી જોયમ એક ગુફાની અંદર બે સિંહ એક સમતા હોય ખરા, અને એક મ્યાન હોય એ એક મ્યાનમાં બે તલવાર ક્યારે રહે ખરી, એટલે એ પણ સર્વજ્ઞ ને હું પણ સર્વજ્ઞ એમ બે સર્વજ્ઞ તો ક્યાંથી સંભવ હોય, કાં તો એ સર્વજ્ઞ હોય કાં તો હું હોઉં, બે માંથી એક જ હોય. હવે તે વખતે પ્રભુને વંદન કરીને પાછા વળતા એવા જે લોકો છે એ લોકોને પેલા ઇન્દ્રપુત્રી ગૌતમ પૂછે છે કે ભોબો દૃષ્ટસ્વ સર્વજ્ઞ, અરે કે તમે એ સર્વજ્ઞને જોયો, મસ્કરી કરે છે, કેવો એ સર્વજ્ઞ છે, કેવું એનું સ્વરૂપ છે એ તો જરા કહો બતાવો. ત્યારે એના માટે એ લોકોની અંદર એક કવિ જેવો છે, એ કવિ જેવો કહે છે શું કહે છે કે અસિત કિરી સમમ જાત કદલમ સિંધુ પાત્ર સુરતર્વર શાખા લેખની પત્ર મોલિન લિખતે કૃત્વા સારા સર્વકારમ તદપિ તવ ગુણાનામ ઈષ્ટપારમ નયામી. એ કવિ જેવો હતો પાછો આવતો ભગવાનને વંદન કરીને એ આ ઇન્દ્રપુત્રી ગૌતમને કહે છે કે ભાઈ એ જે સર્વજ્ઞ છે
એ સર્જક કે કેવો છે તારે સાંભળ્યું છે તો સાંભળ. અસિત ગીરી સમમસા, અસિત ગીરી એટલે અંજનગીરી. કયા ગીરી? અંજનગીરી. એ અંજનગીરી જેવી જેટલી સારી હોય અને મસી એટલે કાજલ હોય, અને એ બધી કાજલ ને સિંધુ એટલે સમુદ્ર પાત્ર ની અંદર ગોળવામાં આવે એટલે એની સાંઈ બનાવવામાં આવે, પ્રવાહી સાંઈ બનાવવામાં આવે. અને એ સાંઈ બનાવ્યા પછી સુરત અરુવર શાખા કલ્પ વૃક્ષ ની જે ડાલી છે એ ડાલી માંથી ખીટો બનાવવામાં આવે, લેખની બનાવવામાં આવે. કારણ કે સામાન્ય ભરૂચ નો ખીટો બનાવો તો એ તો ઘસાઈ જાય, તૂટી ફૂટી જાય. જયારે કલ્પ વૃક્ષ ની ડાલી માંથી ખીટો બનાવ્યો હોય લખવા માટે તો એ જલ્દી ઘસાય નહીં, તૂટી ફૂટી ના જાય. તો સુરત અરુવર શાખા લેખની કલ્પ વૃક્ષ ની જે ડાલી છે એમાંથી લેખની બનાવી હોય. હવે લખવા માટે કઈ તો જોઈએ ને, તો કાગળ ના ચાલે, આખી પૃથ્વીને જ કાગળ બનાવી દીધી હોય. આ લેખીની પત્ર મોરું પૃથ્વી રૂપી પત્ર કાગળ ઉપર, અને લખે કોણ? લખે કોણ? સામાન્ય મનુષ્ય લખે? ના, લિખતી હતી ગ્રીત્વા શારદા સર્વકાલમ. શારદા એટલે ખુદ સરસ્વતી દેવી એ પ્રભુના ગુનો લખવાનું ચાલુ કરે, અને એક વર્ષની, બે વર્ષની, પાંચ વર્ષની, બે પાંચ હજાર વર્ષની, લાખો કરોડો અબજો વર્ષ નહીં, પણ હંમેશા માટે લખ્યા જ કરે, લખ્યા જ કરે, લખ્યા જ કરે. સર્વકાને માટે સરસ્વતી દેવી એ વેંતર નિકાયની દેવી છે, ભવનપતિ નિકાયની દેવી છે, અને એ ભવનપતિ નિકાયની દેવી છે એટલે દરેકને આયુષ્ય કેવા હોય ફિક્સ હોય, પણ એનું જે સ્થાન છે ને એ સ્થાન શાશ્વત છે. એવું છે એટલે એક સરસ્વતી દેવી જેવે એટલે એને ઠેકાણે બીજી સરસ્વતી દેવી આપોઆપ ઉત્પન્ન થઈ જાય, એટલે સરસ્વતી દેવીનું સ્થાન ક્યારેય ખાલી હોય. એટલા માટે અહીં કહે છે લિખતી હતી ગ્રીત્વા શારદા સર્વકાલમ, એ સરસ્વતી દેવી હંમેશા માટે પ્રભુના ગુનો લખ્યા જ કરે, લખ્યા જ કરે, લખ્યા જ કરે. તો પણ આ જે સર્વજ્ઞ છે એ સર્વજ્ઞ ગુણોનો પાર આવી શકે એમ નથી. વળી બીજો છે એ કહે છે યદી ત્રિલોકી ઘનના પરાશ્ચાત તસ્યા સમાપ્તિ યદી નાયુષસ્ય, તો અને લોકમાં જે ગણિત છે એ બધા જ ગણિત ભેગા કરવામાં આવે, અને જે લખનાર છે એના આયુષ્યની સમાપ્તિ ન થાય, પરાર્ધ થી પણ વધારે ગણિત હોય, અને તો પણ આ જે પરમાત્મા છે સર્વજ્ઞ છે એ સર્વજ્ઞના સંપૂર્ણ ગુણો લખી શકાતા નથી, આવા એ ગુણવાન છે. આ પ્રમાણે કહ્યું એટલે પેલા ઇન્દ્રપુત્રી ગૌતમ વિચારે છે કે અરે નું હંમેશા મહાધૂર્તો, ખરેખર મહાધૂર્ત લાગે છે. માયા કુલ મંદિરમ, માયા કુલ કપચ અને પ્રપંચનું ઘર લાગે છે. કથમ લોકો સમજતો બી વિભ્રમે પાર્ટી તો મને, આને તો આખા લોકો બધાને જ ભ્રમમાં નાખી દીધા, કદાચ કોઈ બુદ્ધુ હોય એ છેતરાય, પણ આને તો બધા જ લોકોને છેતર્યા છે. નક્ષમે ક્ષણ માત્ર ધનસર એકદમ કરા છે ને, આને જે સર્વજ્ઞ પણ પોતાને કહે છે સર્વજ્ઞ, એને હું સહેજ પણ સહી સહન કરી શકું એમ નથી. કારણ કે અંધકારનો નાશ કરવો હોય તો સૂર્ય કોઈની રાહ નથી જોતો, સૂર્યનો ઉદય થાય એટલે અંધકાર આપોઆપ નાશ થઈ જ જાય. એટલે હું આના સર્વજ્ઞ પણ સહન કરી શકું એમ નથી. કેશર ઉલ્લુંચન હરી, અગ્નિ નો કોઈ સ્પર્શ કરે તો અગ્નિ સહન ના કરે, અગ્નિ છે એને બાલી જ નાખે. અને કેસરી સિંહ હોય એની કેસવાળી કોઈ ખેંચે તો એ સહન ના કરે, અને ક્ષત્રિય મનુષ્ય હોય એને શત્રુ સામે આવે તો એનાથી યુદ્ધ કર્યા વગર રહેવાય નહીં. ન સહન થે કદાચ કદાચ શત્રુ જો પોતાની નિંદા કરે તો એને એ નિંદાને ક્ષત્રિય ક્યારે સહન કરે નહીં. વળી હું કેવો છું કે મેં અહીં એને વાદીન રાજ દુષ્ટ સંસ્થાપિત આ સમયે
મેં બધા જે વાદીઓ હતા એ બધાને મેં ચૂપ કરી દીધા છે. હવે મારી આગળ કોઈ વાદી રહ્યો નથી. તારે પેલા જે સામેવાળા છે ને, જે આવેલા છે ને, એ પૂછે છે તો કે આ ક્યાંથી આવ્યો, કે છે કે કોઈ ઘરમાં સુધી થયેલો હોય ને એ અહીં આવ્યો લાગે છે. એ કેવો ઘર સુરા, ઘર સુરામ છો પંડિત? ફરી સભામાં બોલતા થરથર ધ્રુજે હોઠ. વાત વાત કરવાની વાત આવે ને, તે વાત વાત કરવામાં કે બોલવાની અંદર ઘરમાં હોય ત્યાં સુધી બહાદુરી બતાવે, પણ જો ચાર મત ચાર દીવાલ હોય ઉપાસની ત્યાં બધા બનગા ફૂંક્યા કરે, પણ એ ચાર દીવાલની બહાર કઈ બોલવાનું આવે તો શું થાય? ગામ જ એના ગમારો હોય એની વચ્ચે પોતાની દંભાસ હાંકી શકે, પણ પંડિતોની સભા હોય એ સભાની અંદર બોલવાનું આવે તો શું થાય? તો થરથર પગ ધ્રુજે, હોઠ પણ થરથર ધ્રુજે અને બોલી શકે નહીં. પણ આ તો કેવું છે, ઉજ્જૈન ગામમાં એરંડો પ્રધાન એના જેવું આ છે. કે આ ઘરમાં સુર થયેલો કોઈ પોતાને સરો કે કેવડાવતો મારી આગળ આવ્યો છે. હું કેવો છું? તો કે હું અગ્નિ જેવો છું, જેને મોટા મોટા જે પર્વતો છે ને, પથ્થરો છે ને, એને બાંધી નાખ્યા છે, તો એની આગળ સામાન્ય જે વૃક્ષ છે એની તો કઈ વિશાળ. ઉત્પાદિતા કદા એ ન કોવાયો તસ્ય ભૂમિકા, જે વાયુએ ભલ ભલા હાથીઓને પણ ઉપાધિને ફેંકી દીધા છે, એવા પ્રખર પ્રલયકાળનો જે વાયુ છે એની આગળ કોઈ એમ કે આ જૂનું પૂમતું છે ને ઉડાડીને ફેંકી દેવાનું છે, તો એની કેવી મશ્કરી લાગે? કે આ એના જેવું છે. પેલો પૂછે છે કે તમે આવા વાદી છો તો તમે ક્યાં ક્યાં વાત કરવા ગયા હતા એ તો જરા બતાવો અમને, કે છે. કે જો સાંભળ, કે છે, ગતા ગૌ દેશો ભવાદુર દેશમ, હું ગૌધ દેશમાં ગયો ને તો ત્યાં બધા મારું નામ સાંભળીને જ પરદેશ ભાગી ગયા, એટલે કોઈ મારી સામે વાત માટે આવ્યું જ નહીં. પછી પેલા કે ગુજરાતમાં તમે ગયા છો, એટલે કઈ વાત કહે છે, આ ગુજરાતી દાળ ભાત ખાનારા એ તો મારી આગળ ઉભા કઈ રીતે? એટલે કે ભયા જરા ગુજરા, એ લોકો તો મારું નામ સાંભળીને જ ત્રાસ પામી ગયા અને ભયથી થરથર ધ્રુજવા લાગ્યા અને મારું નામ સાંભળીને જ ભાગી ગયા. કે માલવામાં ગયા છો? કે માલવામાં પંડિતો બહુ વખણાય રાજા ભોજ ની સભાના. તો કે માલવા ગયા છો મધ્યપ્રદેશ? કે લે કરવા, હું માલવા ગયો ને તો મારું નામ સાંભળીને બધાને હાલ તે બધા મરી ગયા. કે તિરંગ એટલે તેલંગ એટલે આજનું ઓડિશા કહેવાય ને, એ ત્યાં ગયા છો? કે લે હું ત્યાં ગયો તો એ બધા મારા નામ સાંભળીને જ જજરિત થઈ ગયા. તરફનો પ્રદેશ કહેવાય. ત્યાં ગયા છો? કે લે હું ત્યાં ગયો તો મારું નામ સાંભળીને બધા જતા રહ્યા ભાગી ગયા. અને દ્રવિડ એટલે તેલંગાના, ત્યાં ગયા છો? કે ત્યાં ગયા તો દ્રવિડા ફ્રી ગયા હતા, એ બધાને શરમ આવી ગઈ, મારું નામ સાંભળીને જ શરમાઈ ગયા. અહો વાદ લીપસા તુરે મય અમુસ્મૈન તૈયાર નથી. તસ્ય મમ ગ્રહે કૌશવ વાદી સ્વર્ગમ માન ઉદવહતી, તો મારી આગળ આ પોતાને સ્વર્ગ ને કહેવાનાર કોણ છે? ઇતિ તત્ર ગંતુમ ઉત્કદમ, અને એ વાદીને જીતવા માટે જવાની પોતે વિચાર કરે છે. ત્યારે અગ્નિભૂતિ પણ એનો જે ભાઈ છે, વતલો ભાઈ છે, એ પણ ચૌદ વિદ્યાનો પારગામી છે, એટલે ભાઈના મોટા ભાઈના મનમાં શું ચાલે છે મંથન એને ખબર પડી જાય છે. એટલે ખબર પડી જાય છે એટલે અગ્નિભૂતિ કહે છે કે ભાઈ તમે ચિંતા ના કરો, એ કીડા જીવા વાદીને જીતવા માટે તમારે જવાની કોઈ
જરૂર નથી ભાઈ કે કમલ, એ કમલ ને ઉકે દઈને ફેંકી દેવું હોય તો એના માટે ઐરાવન આચીને બોલાવવાની જરૂર ન હોય. ત્યારે ઇન્દ્રપુત્રિ ગૌતમ કહે છે કે ભાઈ તું કહે છે એ વાત બરાબર છે, આ વાદીને જીતવો હોય ને મારો આજનો દીક્ષિત જે ચેલો હોય ને એ મારા ચેલાને પણ હું મોકલું ને તો પણ આને જીતીને આવે એમ છે. પણ વાદીનું નામ સાંભળીને મારાથી રહી શકાતું નથી. એટલે પાછો પેલા સાંભળનારા છે ને એ પાછા આ વાદી ક્યાંથી આવ્યો, બધાને તમે જીતી લીધા તો કે જો કે તું બુદ્ધુ છે તને કઈ સમજ નથી પડતી કે ગંઠીમાં તલ પીલવામાં આવે તો પીલતા પીલતા કોઈ તલ પીલાયા વગરનો રહી પણ જાય, અને ધાન્ય ગંઠીમાં ધાન્ય દળવાનું કરે તો એના વચ્ચેનો જે ભાગ હોય ને એ વચ્ચેના ભાગની થોડાક દાણા દળાયા વગરના રહી પણ જાય. અને અગસ્ત્ય ઋષિએ પૃથ્વી પરના બધા સમુદ્રને પી ગયા હતા એમ કહેવાય, પણ બધા સમુદ્ર ઓછા પીધા, કોક ખાબચ્યું રહ્યું પણ ગયું હોય. અને જે ડાંગર વગેરે એના એમાંથી ચોખા કાઢવાના હોય તો એ કાઢતા કાઢતા કોક ડાંગરનો કણ એમને એમ આખો રહી પણ ગયો હોય. એટલે આવો કોક રહી ગયો હશે તો પણ એ પોતાને ભોગ જ સર્વ કે કહેવડાવે છે એ મારાથી સહન થતું નથી. હવે ઇન્દ્રપુત્રી ગૌતમ વિચારે છે કે જો આ એકને હું ન જીતું તો બધાને જીતેલું બધું કોક ગણાય. સર્વમપ્ય જીતમ ભવે, એ ન જીતવા બરાબર કહેવાય. કારણ કે સતી સ્ત્રી હોય એક વાર શીલ ભંગ થાય એટલે કાયમ ને માટે અસતી જ કહેવાય છે. ચિત્રમ ચૈવમ ત્રિજગતિ સહસ્ત્રો જે માયા, આ બધા વાદીઓને જીતી અને ત્રણેય ભુવનની અંદર મેં જે યશ મેળવ્યો છે જો આ વાદીને હું ન જીતું તો એ યશ મારો નકામો થાય. કે આ વાદી કઈ રીતે રહી ગયો, કે જેમ ખીચડી હોય એ ખીચડીની અંદર કોક કોરડું મગ હોય તો એ મગ કોક કોરડું હોય એ ચડ્યા વગરનું રહી પણ જાય. કોરડું, હવે તમને આ કોરડું શું છે ખબર છે? મગની અંદર આવે કોરડું આવે મગ, એ કોરડું એટલે શું? ચડે નહીં તે બરાબર, પણ કોરડું એ સચિત કહેવાય, એ ખબર છે? શું કહેવાય? ચડે નહીં પણ કોરડું સચિત કહેવાય. એ કોરડું અમારી ગોચરમાં મગમાં આવ્યું હોય તો અમારેથી ખવાય નહીં, એ અમારે પરસવી દેવા પડે. શું કરવા પડે? એટલે કોરડું સચિત કહેવાય. તો એમ મગની ખીચડી કરી હોય તો એમાં કોક કોરડું ચડ્યા વગરનું રહી પણ જાય, એવી રીતે આ વાદી કોક રહી ગયો લાગે છે. હવે જો આને ન જીતું તો ત્રણેય જગતની અંદર જે મેં યશ મેળવ્યો છે એ યશ નકામો થાય. જેમ કે શરીરની અંદર નાનું પણ શલ્ય હોય તો પણ જીવિત થી મુકાવે છે, એટલે સહેજ પણ કાંટો વગેરે શરીરની અંદર હોય ને તો એ કાઢી જ નાખવો પડે, અથવા તો જ્યાં સુધી એ ન નીકળે ત્યાં સુધી ચેન પડે નહીં. એટલે આ જે વાદી છે વાદીનું નામ સાંભળીને મને ચેન પડતું નથી, એટલે મારે હવે એને અવશ્ય જીતવો જ પડશે. ચિત્રે સ્વલ્પે અપિપોત કિંપા થોડી, કારણ કે ઘડો હોય એ ઘડાની અંદર એક જ કાનું પડી ગયું હોય તો એ જે ઘડો છે એ ઘડો પછી સમુદ્રની જે એ ઘડો ક્યારેય ભરાય નહીં. અને વાહન હોય એ વાહનની અંદર એક નાનકડું કાનું પડી ગયું હોય તો પણ એ આખા વાહનને ડૂબાડી દે. અને કિલ્લો હોય એ કિલ્લાની અંદર એક જ ઈટ જો ખસેડી નાખે તો આખો કિલ્લો પડી જાય છે. એટલે આ પ્રમાણે વિચાર કરતા કરતા એ ઇન્દ્રપુત્રી ગૌતમે
ભગવાન ને જીતવા માટે નીકળતા પહેલા વિરચિત દ્વાદશ તિલક, કેટલા 12 તિલક કર્યા છે, કેટલા તિલક? હવે 12 તિલક ક્યાં ક્યાં કરવામાં આવે એ ખબર છે? આ બ્રાહ્મણો અને બીજા સંન્યાસીઓ 12 તિલક કરે છે. એ 12 તિલક ની જે જગ્યા છે ને, એ 12 તિલક ની જગ્યા પર, એ 12 તિલક ની જે જગ્યા છે ને ત્યાં મેરિડિયન્સ એટલે આપણી અમુક જે નસો છે ને એ એનર્જીના પોઈન્ટ ત્યાં આવેલા છે, સમજાય કે નહીં? એટલે જે 12 તિલક કરવાનું પણ આખું શું છે, સાયન્સ છે, વિજ્ઞાન છે, સમજાય કે નહીં? તો અહીં એ રીતે ઇન્દ્રબુદ્ધિએ શું કર્યું છે, વિરચન દ્વાદશ તિલક, અને પાછા દીક્ષા લેવા જવાનું છે. શું એટલે વર્ગોનો પણ બરાબર વ્યવસ્થિત નીકળવો જોઈએ. એટલે સ્વર્ણ એકનો પવિત્ર વિભૂષતા સોનાની જનોઈ પહેરી છે. પહેલા તો કોટે નહીં કે રેશમી જનોઈ પહેરે, પણ એ દિવસે એમને શું કર્યું છે, સોનાની જનોઈ છે. સ્વાર પિતામ બરામ બરામ જ્વાલ પિતામ બરા દમ બરા, એટલે પીળું સ્વચ્છ એવું પિતાંબર પહેર્યું છે. અને એમની સાથે એમના જે 500 શિષ્યો છે એ પણ સાથે નીકળ્યા છે. તો એ 500 શિષ્યો માંથી કેટલાકે પુસ્તકો હાથમાં લીધા છે, કારણ કે વાત વિવાદ થાય એમાં કોઈ રેફરન્સ જોઈએ તો રેફરન્સ બતાવવા કામ લાગે ને, કે કયા ગ્રંથના કયા પેજ ઉપર શું લખ્યું છે, સમજાય કે? એટલે રેફરન્સ બતાવવા માટે કેટલાકે પુસ્તકો લીધા, કેટલાકે હાથમાં કમંડલ લીધા, કેટલાકે ધર્મ લીધા છે. અને આ પ્રમાણે બધા શિષ્યથી ભરી ભરેલા એ ઇન્દ્રપુત્રિ ગૌતમ નીકળ્યા છે. અને નીકળતા નીકળતા તે વખતે રસ્તામાં પાસે ચૂક તો લેવાય નહીં, સરસ્વતી કંઠા ભરે ના પાર્થિવ જયારે લક્ષ્મી સદા ના. આ પ્રમાણે ઇન્દ્રપુત્રિ ગૌતમની ગુરુની બધા ચેલાઓ શું બોલાવે છે, બિરદાવલી બોલાવે છે. અને એ બિરદાવલી બોલાવતા વાદી મદ ગંધ ન વાદી મુખ ભંજન વાદીના મુખે ભાગી નાખન વાદી કદે સિંહ હાથી રૂપી વાદી માટે સિંહ સમાન વાદી સ્વર લિહ વાદી સિંહ અસ્તાપદ વાદી વિજય વિસદ વાદી વૃંદ ભૂમિ પાલ વાદી સ્વર કાલ વાદી કદી કૃપાન. આમ જુદા જુદા સેકડો વિષયોથી બોલતા બોલતા ઇન્દ્રભૂતિ ગૌતમ શિષ્યો સાથે વીર પ્રભુની પાસે જવા નીકળ્યા છે, એમને જીતવા માટે જવા નીકળ્યા છે. સરસ્વતી લબ્ધ પ્રસાદ વગેરે વિરુદ્ધથી યુક્ત થયેલા 500 શિષ્યોની સાથે ફરી રહેલા ઇન્દ્રભૂતિ ગૌતમ આ બધા મનમાં વિચાર કર્યા રહે છે. તે વખતે વિચારમાં ને વિચારમાં એ યજ્ઞ મંડપ થી લઈ અને સમરસન સુધી રસ્તો ક્યાં કપાઈ ગયો ખબર ન પડી. વિચારમાં ને વિચારમાં બધું થઈ ગયું. અને રસ્તે જતા જતા એ વિચાર કરે છે, રસ્તામાં શું વિચાર કરે છે, અહો દુષ્ટ અને ના કેમ એ તત્કૃતમ, આને તો શું કર્યું કે પોતાને થયું કે કેવડાય અને મને ગુસ્સે કર્યો છે, કેમ કે કઈ રીતે? તો કે કાલો એવો સર્પ હોય અને એ સર્પ ને એક જો ઉંદર હોય, એ ઉંદર એમ વિચાર કરે કે આ સર્પ છે, ફનીદર નાક છે, એને હું એક ચાપટ મારી આવું ને એના બધા દાંત પાડી નાખું. તો એવી રીતે ઉંદર એવી રીતે દીર્ઘો વિચાર કરે અને ઉંદર છે એ પેલા બિલાડાને દાંત પાડી નાખવાનો વિચાર કરે, એવી રીતે આને મને છંછેડ્યો છે. ઋષભ સ્વર્ગમ સંગાઈ સ્વહર્તમ કાંક સતી ધ્રુતમ દ્વીપ પર્વત વાતાય દંતાભ્યામ એથી રહ્યા. ઋષભ છે એ સ્વર્ગનો જે હાથી છે એ હાથીને પોતાના સિંગડા વડે એ પ્રહાર કરવાને ઈચ્છે, અને હાથી છે એ પર્વતને પાડી નાખવાના માટે પર્વતને ખોદી નાખવા માટે દાંત વડે તૈયાર થાય. તેની માફક વલે આને શું કર્યું છે કે સસલું હોય કેસરી સિંહની જે કેસવાળી હોય એને ખેંચવાની ઈચ્છા રાખે, એમ આને પોતાને સર્વ કે કેવડાય ને આને આના બધા જેવું મને છંછેડવાનું કામ
કર્યું છે. શેષ શ્રી સાહેબની લાત હું હસ્ત શ્રી પ્રસાદ શેષ મની શેષ નાગનો જે મની લાવવા માટે પોતાનો હાથ ફેલાવે એના જેવું એમ સર્વજ્ઞનો આદંબર કરી ને આને મને ગુસ્સે કર્યો છે. અને આને વળી કેવું કર્યું છે કે પવનની સન્મુખ ઉભા રહી એને અગ્નિ સળગાવવા જેવું કર્યું છે. પવન આવતો હોય સામેથી અને એની સામે ઉભા રહીને તમે અગ્નિ સળગાવો તો શું થાય? એ અગ્નિ તમને જ બાળે. તો આ રીતે અને કહે છે કપી કચ્છુ લતા દે સૌખાય અલિંગતા મયા. કપી કચ્છુ લતા એટલે ક્રૌંચા આવે. શું આવે? ક્રૌંચાની સીન જોઈ છે કે નથી જોતું? કેવી આવે ખબર છે? કુવેજ કહેવામાં આવે ગુજરાતી ભાષામાં. એ કેવી આવે ખબર છે? એ જો સૂકી હોય, કેવી હોય? સૂકી હોય અને એને જો તમારો હાથ લાગી ગયો હોય, શું લાગી ગયો? અને એ પછી હાથ જ્યાં જ્યાં લાગે ત્યાં પછી શું થાય ખબર? ઝંઝવાલ આવે. સમજાય કે નહીં? તો આને તો શું કર્યું છે કે શરીરે ખંજવાળ આવતી હતી એ ખંજવાળ મટાવવા માટે થઈ અને આ ક્રૌંચાની જે સિંગ છે એ સિંગને પોતાના શરીર ઉપર ઘસી છે. એ ઘસી તો ખંજવાળ વધારે આવે કે ખંજવાળ ઘટે? એટલે સુખના માટે એને ક્રૌંચાને સિંગને શરીરે લગાડી છે. બહુ ચૂકી મેં તેના ઠીક છે. આ બધી વાતો જવા દો. તાવત કરતી કરજો તો તાવત કરતી ચંદ્ર માં આગ્યો અને આગ્યો ત્યાં જ સુધી એનું મહત્વ છે કે જ્યાં સુધી સૂર્યનો ઉદય ન થાય. અને ચંદ્રમાં પણ ચંદ્રનું પણ મહત્વ જ્યાં સુધી સૂર્યનો ઉદય ન થાય ત્યાં સુધી. ઉદય તો તું સહસ્ત્રાંશો ન ખજ્યો તો ન ચંદ્રમા. સૂર્ય ઉગે પછી આજ્ઞા અને ચંદ્રમાનું કોઈ મહત્વ રહેતું નથી. અને એ ઇન્દ્રબુદ્ધિ ગૌતમ જાને ધંધેરો પીતતા હોય એ રીતે કહે છે સારંગ માતંગ તુરંગ ભૂગા ભલાયતામ આસુ અનાજ અમુસ્વાન. જે રીતે કેસરી સિંહ જંગલની અંદર આવતો હોય અને એ બધા સસલા હાથી ઘોડા વગેરે જે પશુઓ છે એ પશુઓને જાણે કહેતો હોય કે હું આવતું તમે બધા હવે ભાગી જાઓ. એવી જ રીતે ત્યાં મૃગાતી રાજ આટોપ સહિત કેસરીસિંહ આવે છે એટલે કે તમે હું હવે તમને જીતવા માટે આવું છું, તમે હવે ભાગી જજો. વળી પાછો મનમાં વિચાર કરે છે કે મમ ભાગ્ય બધા તે ભાગ્ય એમ સમભોષ થી થયો. ઇન્દ્રભૂતિ ગૌતમ શું વિચારે છે? ખરેખર મારું સૌભાગ્ય છે કે ઘણા વખતે મને આજે વાદી સાથે વાત કરવાનું મળશે. મમ ભાગ્ય ભરાત મારું સૌભાગ્ય છે કે આ વાદીની સાથે મને વાત કરવાનો અવસર મળ્યો છે. વાદ્ય એમ સમુપસ્થિત આ વાદીની સામે ચાલીને મારી સાથે વાત કરવા માટે આવ્યો છે. અને યાદ રાખો આ જે વાત છે આ જે વાક્ય છે એ વાક્ય પણ કેવા છે? સુકનવંતા વાક્ય છે. કલિકાલ મેં પહેલા જ કીધું હતું કે કલિકાલ સ્વયોગ્ય હેમચંદ્ર સુધી મહારાજ શ્રી સસ્તી સરાકા પુરુષ સત્યમાં કહે છે કે ભાવિ કાર્યાનું રોજે ન વાકું છલ્લીથી જલ્પતા. ભવિષ્યમાં જેવું થવાનું હોય એ પ્રમાણે મુખમાંથી વાણી નીકળતી હોય છે. એટલે અહીં ઇન્દ્રબુદ્ધિ ગૌતમના મનમાં જે વિચાર ચાલે છે ને એના મોંમાંથી જે વાણી નીકળે છે કે ખરેખર મારું સૌભાગ્ય છે. હકીકતમાં એમનું સૌભાગ્ય છે ત્યારે જ ભગવાન અહીં આવ્યા છે ને એમને ગંધર્વ પદ મળવાનું છે. એટલે વાદ્ય એમ સમુપસ્થિત અદ્ય તામ રસના કંદુ અપને નિશ્ચિતમ. હવે તો હું એમની એની સામે જઉં અને એની સાથે વાત કરું ને મારા મારી જીભની જે ખંજવાળ છે વાત કરવાની એ હું દૂર કરું. એટલે કોઈ પૂછ્યું કે તમે કેવા વાદી છો, તમારે તમે શું શું ભણ્યા છો, તમારું ક્વોલિફિકેશન શું છે? ત્યારે કહે છે ઇન્દ્રભૂતિ લક્ષણ એમ દક્ષત્વ સાહિત્ય સંહિતામ હતી. લક્ષણ શાસ્ત્રની અંદર મારા જેવો હોશિયાર કોઈ નથી અને
साहित्य अंदर तो ते मगनो कव्य कहो किरात गणो रघुवंश गणो शाकुंतल गणो के आ बदा साहित्य नो मैंने पूरे पूरे अभ्यास है। आ रीते संस्कृत अंदर संहिता मती अने जारे वाद विवाद करवानो आवे अने तर्क लगावानो आवे लॉजिक आवे त्यारे मारी आगल कोई टकी सके तर्के कर्कशता त्यर्थम अने जारे वाद विवाद थाय ने त्यारे बे वादी एक बीजानी वातो ने पूर्व पक्ष स्थापन करे बीजो एने खंडन करे अने ए जे बधो वाद चाले शास्त्र चाले ने तारे सामान्य मानस ने एमां कई गतागम पड़े नहीं शू गमे देता होय पर एने कई गतागम न पड़े कारण के ए बधुं लांबु 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 एवुं करे करे के एमां कोई ने कशी गतागम पड़े नहीं एटले कर्कश लागे गमे नहीं समझाय के नहीं एम कहवाय छे के एक उपाध्यायजी महाराज न्याय नो अभ्यास करवा गया त्या एमनी सामे एक वादी आयो तो बंगाल नो अने वादी ए एमनी साथे शास्त्रार्थ करवानो नक्की कर्युं अने राजानी सभा में ए जमानामां राजानी सभानी अच्छे वाद विवाद थता अने ए वाद विवाद में ए जे वादी हतो एने पोतानो पूर्व पक्ष स्थापन कर्यो अने पूर्व पक्ष स्थापन करवा केटलो समय लगाड्यो खबर छे पूर्व पक्ष स्थापन एटले पोतानो मत जणावानो के हुं शुं मानुं छुं ये एनी पोतानी मान्यता जनावा माटे 6 कलाक सुधी बोल्यो छे एटला कलाक सतत कोन्स्टंट 90 न्यायनी परिभाषामां कई परिभाषामां 90 न्यायनी परिभाषामां 6 कलाक बोल्यो छे अरे 6 कलाक बोल्या पछी उपाध्यायजी महाराज ते वखते उपाध्याय नहोता मुनि अवस्थामां हता 90 न्यायनो अभ्यास करेलो हतो एमने छ कलाक पहेलो बोल्यो ए बधुं सांभळी लीधुं अने सांभळीने फक्त 5 मिनिटनी अंदर ए जे बोल्यो एनो सारांश कही दीधो केटली मिनिटनी अंदर फक्त 5 मिनिटमां के तमारुं केवुं आटलुं छे आ प्रमाणे तमारी मान्यता बराबर ने अने ज्यां पहेला या सांभळ्युं त्यां जे थंडो थई गयो कारण के 6 कलाक बोल्या पछी एनुं तात्पर्य ए तात्पर्य केवुं सहेली वात नथी समझा के नहीं એટલે તર્ક હંમેશા કેવા હોય છે કર્કશ હોય સાંભળવા ગમે નહીં તેવા તો તર્ક શાસ્ત્ર ની અંદર એટલી કર્કશતા છે કે કોઈને ગમે પણ નહીં અને છેદે કહે છે કો શાસ્ત્ર નાસ્તિ મે શ્રમ કયા શાસ્ત્ર ની અંદર મારો પરિશ્રમ નથી એટલે સકળ શાસ્ત્ર માં હું પારગામી છું કોણ કહે છે ઇન્દ્રભૂતિ ગૌતમ ગૌતમ સ્વામી નહીં હજુ ગૌતમ સ્વામી થવાની વાત છે ઇન્દ્રભૂતિ કહે છે કોણ કહે છે ઇન્દ્રભૂતિ કહે છે અને યાદ રાખો જૈન સાધુ ભગવંત અને વિદ્વાન આચાર્ય ભગવંત એ વિદ્વાન આચાર્ય ભગવંતો બધા જ દર્શનોનો અભ્યાસ કરેલો હોય છે શું કરેલો હોય છે કોઈ દર્શનનો અભ્યાસ ન કર્યો હોય એવું નહીં અને બધા દર્શનો અભ્યાસ કરવા માટે સદ દર્શન સમુચ્ચય નામનો ગ્રંથ પણ હરિભદ્રસુરી મહારાજે લખેલો છે કોને લખેલો હરિભદ્રસુરી મહારાજે સદ દર્શન સમુચ્ચય નામનો ગ્રંથ લખ્યો અને સદ દર્શન સમુચ્ચય ની 6 દર્શનોનું સંપૂર્ણ વિવરણ આપ્યું છે અને એ વિવરણ પણ એવી રીતે આપ્યું છે કે જે દર્શનનું નિરૂપણ કરે ત્યારે એ દર્શન વાળાની જે માન્યતા હોય એ માન્યતાને સંપૂર્ણ વફાદાર રહીને નિરૂપણ કર્યું એ નિરૂપણ વાંચો ત્યારે તમને એમ લાગે કે હરિભદ્રસુરી મહારાજ બૌદ્ધ દર્શનનું નિરૂપણ કરે તો ચુસ્ત બૌદ્ધ ધર્મના અનુયાયી છે એવું જ લાગે મીમાંસકોનું નિરૂપણ કરે તો એમ લાગે ચુસ્ત મીમાંસક છે વૈશેષિક દર્શનનું નિરૂપણ કરે તો એમ લાગે ચુસ્ત વૈશેષિક દર્શનના અનુયાયી હોય આવું લાગે સમજા કે નહીં તો આ રીતે હરિભદ્રસુરી મહારાજે 6 દર્શન નો અભ્યાસ કરવા માટે સદ દર્શન સમુચ્ચય નામનો ગ્રંથ લખ્યો એટલે જૈન દર્શનના નિષ્ણાત આચાર્ય ભગવંતો 6 દર્શનના નિષ્ણાત હોય છે કયા દર્શનના એ રીતે અહીં
ઇન્દ્ર બુદ્ધિ પણ શું કહે છે? કો શાસ્ત્ર નાસ્તિ મેં સમ, કયા શાસ્ત્ર ની અંદર મેં પરિશ્રમ કર્યો નથી. વળી કહે છે યમસ્ય માલવો દૂરે કિંસાત કો આ વચસ્વી. યમને માટે માલવા એટલે કે અમેરિકા ને મધ્યપ્રદેશ કે કર્ણાટક કઈ દૂર નથી. એવી રીતે અને કોવા વચસ્વી નો અપોષિતો રસ, જે વચસ્વી પુરુષ છે, સાહિત્યનો ઉપાસક છે, સાહિત્યનો જાણકાર છે, એના માટે છ રસનું નિરૂપણ શક્ય છે. કેટલા રસનું? છ રસ. એ સદ દર્શન ઉપર એમાં શ્રૃંગાર રસ. કયો રસ? એ શ્રૃંગાર રસના નિરૂપણ ઉપર ગોવિંદ નંદ સુધી એક બહુ સરસ વાત આવે છે. બપો 25 સુધી મહારાજ ના ગુરુભાઈઓ છે. કોણ છે? આમ રાજાનો વખત છે અને ગોવિંદ સુધી નંદ સુધી પ્રખર આચાર્ય ભગવંતો છે. અને આમ રાજા ના એ બપો 25 સુધી મહારાજ નો ભક્ત છે. કાન્યકુબ છે એટલે કનોજ આજનો. અને ત્યાં આમ આમ રાજા નું રાજ્ય અને એની રાજધાની ત્યાં છે, કનોજ કાન્યકુબ છે. અને બપો 25 સુધી મહારાજ નો એ પરમ ભક્ત છે. એ આમ રાજા ને પૂછે છે કે તમે જેવા પ્રભાવક આચાર્ય ભગવાન છો, એવા તમારા જેવા નિષ્ણાત બીજા કોઈ આચાર્ય ભગવાન છે ખરા? એટલે તરત જ એ ગોવિંદ સુધી નંદ સુધી બે ભાઈઓ નું નામ આપે છે. બંને ભાઈઓ છે અને બે ભાઈઓ નું નામ આપે છે એટલે કે એ મારા કરતા પણ વધારે નિષ્ણાત છે. એવું કોણ કહે છે? બપો 25 સુધી મહારાજ. એટલે એ આમ રાજા ગોવિંદ સુધી નંદ સુધી ના દર્શન કરવા માટે આવે છે. હવે રાજ્ય જુદું છે. તે વખતે મોઢેરામાં હતા. એ મોઢેરામાં હતા એટલે રાજ્ય જુદું છે. એટલે એક રાજ્યનો રાજા બીજા રાજ્યના જાય તો બરાબર કહેવાય નહીં. એટલે આમ રાજા ગુપ્ત વેશે એ ગોવિંદ સુધી નંદ સુધી પાસે જવા માટે નીકળ્યો છે. અને એ ત્યાં આવે છે. મોઢેરા જયારે આવે છે, પહોંચે છે, ત્યારે ગોવિંદ સુધી નંદ સુધી વ્યાખ્યાનમાં બેઠા હોય છે. અને વ્યાખ્યાનમાં વ્યાખ્યાન ચાલુ હોય છે. શું હોય છે? પ્રવચન ચાલુ હોય છે. અને એ પ્રવચન ચાલુ પ્રવચન ની અંદર અધવચ્ચેથી આવે છે. કઈ રીતે આવે છે? અધવચ્ચેથી આવે છે. અને એ જયારે આવે છે ત્યારે શ્રૃંગાર રસ નું નિરૂપણ ચાલી રહ્યું. કયા રસ નું નિરૂપણ ચાલે છે? શ્રૃંગાર રસ નું. અને શ્રૃંગાર રસ નું નિરૂપણ એ ગોવિંદ સુધી નંદ સુધી એ રીતે કરે છે. એ જે રીતે નિરૂપણ કરે છે એ સાંભળી અને આમ રાજાને એવું જોયું છે મનમાં કે સ્વાનુભવ વગર આવું નિરૂપણ થઈ શકે નહીં. એટલે એમના ચારિત્ર પર એને શું થઈ? શંકા ગઈ. અને શંકા ગઈ એટલે આ બધા માણસો કેવા હોય, પોતાને સહેજ પણ ગણ ગમતું આવે ને એ તરત અધવચ્ચેથી ઉભા થઈ જતા. અને આમ રાજા અધવચ્ચેથી ઉભો થઈ અને નીકળ્યો છે. અને ગોવિંદ સુધી નંદ સુધી ના ધ્યાનમાં આવ્યું કે આ વ્યક્તિ અધવચ્ચેથી ઉઠીને અને પ્રવચન ની અંદર અધવચ્ચેથી ઉઠીને જાય એટલે શું થાય? એમને કયો ખ્યાલ આવી ગયો? જોયું. અને જ્ઞાની પુરુષ છે, વિચક્ષણ છે અને એની ચાલ ઉપર લાગ્યું કે આ કોઈક રાજા છે. અને વિચાર કરતા ખબર પડી કે આ તો આમ રાજા છે. અને અધવચ્ચે ઉઠીને ગયો એટલે કે આપણા માટે મનમાં ખરાબ છાપ લઈને ગયો છે. હવે એ ખરાબ છાપ આમ રાજાના મનમાંથી શું કરવાની? દૂર કરવાની. બહુ કઠિન કામ છે. એ ગોવિંદ સુધી નંદ સુધી પછી મોઢેરાથી વાર નથી લગાડતા. ટૂંક સમય વિહાર કરી ને કાન્યકુબ જે આવે છે આમ રાજાની સભામાં આવે છે. ગુપ્ત વેશે આવે છે. એ પણ પોતે કોઈક બારોટ કે ચારણ જાતિના કવિ છે અને કવિના સ્વરૂપની અંદર આમ રાજાની સભામાં પ્રવેશ કર્યો છે. અને આમ રાજાને કહ્યું છે કે અમે કવિ છે, આપ જે રસનું નિરૂપણ કરવાનું કહો
રસ હું પીરસવા અમે પીરસવા માટે તૈયાર છીએ. અને ક્ષત્રિય હોય એને કયો રસ પ્રિય હોય? વીરસ. એ વીરસ એને પ્રિય હોય એટલે એને કહ્યું કે મારે વીરસ સાંભળવો. સારું કે છે, પણ કે અમારી શરત છે કે તમે ને તમારે જે સામંતો વગેરે હોય એ બધા હથિયારો એક બાજુ પર મૂકી દો. શું કરી દો? હથિયારો તમારી પાસે રાખવાના. જો હથિયારો રાખશો તો અનર્થ થઈ જશે. શું થઈ જશે? આ સભા જ યુદ્ધભૂમિ બની જશે. એટલે બીજા બધા સામંતો હતા એના હથિયારો તો એના મુકાઈ દીધા, પણ આમ રાજા કે હું મારું અત્યારે એટલું મૂલ્ય એમ સમજ્યા કે નહીં. અને એ ગોવિંદ સુધી નંદ સુધી એ ત્યાં વીરસની જમાવટ કરવાની શરૂ કરી છે. અને વીરસની અંદર ભરત બાહુબલીના યુદ્ધનું નિરૂપણ કરે છે. અને એ ભરત બાહુબલીના યુદ્ધનું નિરૂપણ કરતા કરતા એવા એક્સ્ટ્રીમ ઉપર આવ્યા કે બધા જ સામંતોને ખુદ આમ રાજા એક સાથે અન્યાય 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 બોલી અને પોતાની જે તલવાર છે એ તલવાર ખેંચી કરવા માટે તૈયાર થયા. બીજા સામંતો ની પાસે તો હથિયારો હતા નહીં, પણ આમ રાજાએ પોતાની તલવાર બહાર કાઢી. આ જેવી આમ રાજાએ તલવાર બહાર કાઢી એટલે તરત જ ગોવિંદ નંદસુદન કહ્યું ધર્મ લાભ. શું કીધું? અને ધર્મ લાભ શબ્દ સાંભળે એટલે તરત જ આમ રાજા પણ બુદ્ધિશાળી છે. એ ધર્મરાજ શબ્દ સાંભળ્યો એની સાથે એના મગજમાં ઝબકારો થઈ ગયો કે આપ ગોવિંદ નંદ સુધી હા ભાઈ કઈક આપે આવું કે મોઢેરા આવ્યો હતો ને. શું કે? મોઢેરા આવ્યો હતો ને અને તું અમારા મનમાં અમારા માટે તારા મનમાં આવા પ્રકારની શંકા લઈને તું ગાવ્યો તો ને. હા સાહેબ આપની વાત 100% સાચી છે. એ શંકા દૂર કરવા માટે જ અમારે આ કરવું પડ્યું છે. તો આ રીતે જે વચસ્વી પુરુષ હોય એના માટે અપોષિત રસ એકે રહેતો નથી. અને જે ચક્રવર્તી હોય એના માટે અજય કોઈ રહેતું નથી. અભેદ્યમ કેવું વજ્ર હોય એના માટે કોઈ ચીજ અભેદ્ય રહેતી નથી. અને મહાત્મા હોય એના માટે કોઈ અસાધ્ય રહેતું નથી. જે ભૂખ્યો હોય એના માટે કશું અખાદ્ય હોતું નથી. અને જે મૂર્ખ હોય એના માટે ન બોલવા જેવું કઈ હોતું નથી. કલ્પવૃક્ષ હોય એના માટે ન આપવા જેવું કઈ નથી. અને જે નિર્વેદ પામેલા છે એના માટે ત્યાગ કરવા જેવું કશું બાકી રહેતું નથી. ગચ્છામી તરી તસ્યાંતે પશ્ચામ એ તો પરાક્રમ. અને હવે હું જલ્દીથી જઉં ને આને મારું પરાક્રમ બતાવી દઉં. તથા મમાપી ત્રૈલોક્ય મહોદસ અજય કિમ આવશે તદ ગચ્છામિ જયમ એમમ. અને આ રીતે કહે છે કે ત્રણે લોકો જીતનારા એવા મહાન ઓજસ્વી મારા માટે આને જીતો એ તો બહુ સામાન્ય વાત છે. આ પ્રમાણે વિચારી વિચાર કરતા કરતા એ ઇત્યાદિ ચિંતયન પ્રભુ અવેક્ષ સોપાન સંસ્થિત દદ્યો. વિચાર કે વિચાર કરતા કરતા ગયા છે અને એટલામાં સમરસન આવી ગયું. સમરસનના પગથિયે પહોંચ્યા છે અને પહોંચ્યા ને ત્યાં જ ખોદાઈ ગયા છે. સ્થિર થઈ ગયા સોપાન સંસ્થિત. અને ત્યાં વિચાર કરી કિમ બ્રહ્મા કિમ વિષ્ણુ સદાશિવ કંકર કિંમા કે આ કોણ છે? કે છે શું બ્રહ્મા છે? શું વિષ્ણુ છે? શું સદાશિવ શંકર છે? કોણ છે? શું ચંદ્ર છે? કે ના ચંદ્ર નથી, કારણ કે ચંદ્ર તો કેવો છે? કલંક વાળો છે, જયારે આ તો નિષ્કલંક છે. સૂર્ય છે? તો કે ના આ સૂર્ય પણ નથી, કારણ કે સૂર્યની તો સામે પણ જોઈ શકાય નહીં, જયારે આની સામે તો શાંતિથી જોઈ શકાય છે. તો શું મેરુ પર્વત છે? મેરુ છે? તો કે ના મેરુ તો અત્યંત કઠિન છે, જયારે આ તો એકદમ કહેવાય છે સોફ્ટ છે કોમલ છે. અને અને શું વિષ્ણુ છે? તો કે ના વિષ્ણુ નથી, કારણ કે વિષ્ણુ તો કેવો છે?
કાળો છે, જયારે આ તો સુવર્ણ સરખા પીત વર્ણ વાળા છે. અને શું બ્રહ્મા છે? તો કે ના, બ્રહ્મા નથી, કારણ કે બ્રહ્મા તો કેવો છે? ગરદો છે. જયારે આ તો કેવા છે? નવ જુવાન જેવા લાગે છે. યાદ રાખો, લોકોત્તર મહાપુરુષો, મેં પહેલા પણ કીધું છે કે લોકોત્તર મહાપુરુષો દીક્ષા લે અને તે વખતે જેવા હોય એવા છેક નિર્વાણ સમય સુધી એવું સ્વરૂપ એમનું ટકી રહે છે. એટલે 30 વર્ષે દીક્ષા લીધી ને જે સ્વરૂપ હોય એ સ્વરૂપ 42 વર્ષની ઉંમરે પણ એમનું એવું ને એવું જ છે. એટલે કહે છે કે શું આ વિષ્ણુ છે ને બ્રહ્મા છે? તો કે ના, બ્રહ્મા તો ગરદો છે. તા કે શું આ કામદેવ છે? તો કે કામદેવ ને તો શરીર જ નથી, એ તો એને એનું શરીર તો પેલા શંકરે શું કર્યું છે? બાળી નાખ્યું છે. એટલે એ તો શરીર વગરનો છે, એટલે આ કામદેવ પણ નથી. તો છે કોણ? તો વિચાર કરતા કરતા નક્કી કરે, જ્ઞાતમ દોષ વિવર્જિતા અખિલ ગુણા કિરણો તિમસ થઈ થતું. હવે ખ્યાલ આવ્યું કે સંપૂર્ણ દોષથી રહિત સકલ ગુણોનું ભાજન એવા આ છેલ્લા તીર્થંકર સમન ભગવાન મહાવીર છે. આવી એને ઓળખ પડી. હેમ સિંહાસન આસીનમ સુરરાજની સેવિતમ દૃષ્ટવા વિરમ જગત પૂજ્યમ ચેતયામાં ચિંતયામાં સચેતસી. સુવર્ણ સિંહાસન પર બેઠેલા દેવો વડે ઇન્દ્ર વડે સેવા કરાતા શ્રી વીર જગત પૂજ્ય વીર પ્રભુને જોઈ અને ઇન્દ્રપુત્રિ ગૌતમ હવે મનમાં વિચારે છે, કથમ મયા મહત્વમાં રક્ષણી અંબુરાજ જીતમ. હવે અત્યાર સુધી મેં બધાને જીતીને જે યશ મેળવ્યો છે એનું હવે રક્ષણ કઈ રીતે કરવું? પ્રસાદમ કિલિકા હે તો ભંગતું કોનામો વંશતી. એ ખીલી માટે થઈ ને આખો મહેલ તોડી પાડવાની ઈચ્છા કોણ કરે? પહેલા શું વિચારતો હતો કે ખીલી પણ હોય તો એ સલ્ય કહેવાય, એ સહન કરાય નહીં. ને અત્યારે શું વિચાર કરે છે કે ખીલી માટે થઈ ને આખો એ મહેલ તોડવાની મેં મૂર્ખામી કરી છે. એકના વિચિત એના બી માના અને શું કામ હોય, એકના ન જીત્યો હોત તો મારી ક્યાં અપમાન થવાનું જીતે છે, અહીં ન આવ્યો હોત તો સારું થાત. જગત ચરિત્ર કેમનામાં કરિષ્યામિતિ સાંપ્રતમ. હા, જગતને જીતનાર અને હવે હું કઈ રીતે જીતીશ? અવિચારિત કાર્ય તો અહો મેં મંદ દુર્ધ્ય, મેં દુર્બુદ્ધિ એવા મેં કોઈ પણ જાતનો લાંબો વિચાર કર્યા વગર આ પગલું ભર્યું છે. હું મૂર્ખ છું. પહેલા પોતાને શું કહેતો હતો? હોશિયાર સર્વજ્ઞ. અને અત્યારે શું કહે છે કે મારા જેવો મૂર્ખ કોઈ નથી. અને જગતના અવતાર એવા ત્રણ લોકના નાથ દેવાદિદે છેલ્લા તીર્થંકર સમગ્ર મારી પરમાત્માને હું જીતવા માટે આવ્યો. અરે આની આગળ બોલવાની વાત તો દૂર રહી, એની પાસે જવું પણ કઈ રીતે? બહુ મોટો પ્રશ્ન. સંકટે પછી દોષમીથી અને સંકટમાં પડી ગયો છું. હવે તો કોનું સરનું? કોનું સરનું? શિવો રક્ષતુ મે યથા. હે શંકર, બોલાવ શંકર, તમે મારું રક્ષણ કરો. પાછો વિચાર કરે છે, કથન થી તપી ભાગ્ય ને ચેત પવિત્ર મે. કદાચ એવું આશ્ચર્ય બને કે આ ત્રણે જગતના નાથને હું જીતી લઉં તો મારા જેવું આ દુનિયામાં બીજું કોઈ ધન હશે નહીં. પંડિત મૂર્ધન્ય, હું પંડિત ત્રણે ભુવનની અંદર મહાન પંડિત તરીકે પ્રખ્યાત થઈશ. ઇત્યાદિ ચિંતન એવ આ રીતે ઇન્દ્રબુદ્ધિ ગૌતમ વિચાર કરી રહ્યા છે ત્યારે સુધા બધું રહ્યા ગયા ઇન્દ્રબુદ્ધિ ગૌતમ, તમે અહી આવ્યા છો સુખ પૂર્વક આવ્યા છે ને, રસ્તામાં કોઈ તકલીફ પડી નથી ને? આ રીતે એની કુશળ વાર્તા પૂછે છે. ત્યારે ઇન્દ્રપુત્રી વિચારે, અરે
આને તો મારું નામ સુધા ખબર થઈ જવું, બાકી મોટા ભાગના જે લોકો હોય ને એ ગોત્રના નામે અને સરનેમ થી ઓળખાતા હોય. તમારી ઓફિસો હોય ને એ ઓફિસો મોટા ભાગે અધિકારીઓને કયા ના ક્યાંથી ઓળખે, સરનેમ થી ઓળખે, મિસ્ટર શાહ, મિસ્ટર ભટ્ટ, મિસ્ટર પટેલ, આ રીતે આખું નામ તો કોઈને ભાગ્યે જ ખબર હોય, સમજાય કે નહીં. તો આ રીતે આને તો મારું નામ સુધા કે મારું મને બધા ગૌતમ ના નામે ઓળખે છે, પણ ઇન્દ્રભૂતિ ના નામે કોઈ ઓળખતું નથી. જયારે આને તો મને નામ સુધા મારું એનું કહી દીધું. પાછો વિચાર કરે ત્રણેય જગતમાં હું પ્રખ્યાત છું, પછી મારું નામ તો ખબર હોય જ ને. ઘણા માણસો એમ કહેતા હોય, શું કહેતા હોય ખબર છે, ઓળખાણ આપે પછી આવો, તમને નિમંત્રણ આપે ને પછી સરનામું આપે અને પછી કે ત્યાં આવશો ને નાના છોકરાની તમે કહેશો ને તો આપણું ઘર બતાવી દઈ શકે, પણ કોઈ નાના છોકરાને તમે એનું ઘર પૂછો ને એને ખબર નહીં ના હોય, સમજાય, એ ઓળખતો પણ ના આવે છોકરું, આવું પણ બને. તો કે ત્રણે જગતમાં વિખ્યાત એવા મારું નામ કોઈને ખબર ના હોય એવું ના બને. હા, જનસ્ય બાલ ગોપાલમ પ્રચંડ કેમ જોવા કરા, સૂર્ય નાના મોટા બધા ને સૂર્યનો ખબર જ હોય એવી રીતે. પણ જો આ પ્રકાશ રહીથી ગુપ્તમ છે સંદેહ મે મનસ્ત, મારા મનમાં રહેલી જે શંકા છે એ શંકા જેને મેં અત્યાર સુધી કોઈ દિવસ કોઈને કહી પણ નથી, મારા સિવાય એ શંકાને કોઈ જાણતું પણ, એવો જે મારો સંદેહ છે એ જો સંદેહ કહી આપે તો હું આને સર્વજ્ઞ માનું, અન્યથા હું એને સર્વજ્ઞ તરીકે સ્વીકારવા તૈયાર નથી. અને જ્યાં એ આવો વિચાર કરે છે એ એની સાથે કહ્યું ચિંતયામિતિ રોચે રૂકો જીવ સંતય. આ પ્રમાણે ઇન્દ્રપુત્રી ગૌતમ વિચાર કરી રહ્યા છે, ત્યાં પ્રભુએ કીધું કે હે ઇન્દ્રપુત્રી તને જીવ છે કે નહીં એનો સંશય છે, અને તું જે વેદ પદાર્થનો અર્થ કરે છે એ અર્થ તું જે અર્થ કરે છે એ અર્થ તું બરાબર સાંભળ. સમુદ્ર મધ્ય માના કેમ ગંગા પૂરો થવા કેમ દાદી બ્રહ્મ ધ્વનિ કેમ બા વેદ વીર વેદ ધ્વનિ ભવો. અને એ સમગ્ર મહાવીર પરમાત્માએ જયારે વેદ વાક્યનો ધ્વનિ કર્યો છે ત્યારે અહીં પહેલા સમગ્ર મહાવીર વેદ વાક્યનો જે ઇન્દ્રપુત્રી ગૌતમ અર્થ કરે છે એ અર્થ પહેલા કરી બતાવે છે, પોતાને જે અર્થ કરવાનો છે એ અર્થ બતાવતા નથી, પેલા કયો અર્થ બતાવે છે, ઇન્દ્રભૂતિ ગૌતમ જે અર્થ કરે છે એ અર્થ બતાવી અને એની મંજૂરી મેળવી લે કે તમે આ અર્થ કરો છો બરાબર ને, તમારી સમજમાં આ પ્રમાણે છે બરાબર, અને એ કબૂલ કરે પછી પોતે જે કહેવાનું છે. આવું જો એની કબૂલાત ન લીધી હોય તો શું થાય ખબર છે, શું થાય, ફેરવી નાખે કે આને પ્રભુ જે અર્થ કરવાના હોય એ અર્થ જો પ્રભુ સીધે સીધો કહી દે તો ઇન્દ્રપુત્રી એમ કે હું પણ આ જ અર્થ કરતો હતો, સમજાય કે નહીં. એટલે પહેલા ઇન્દ્રપુત્રી ગૌતમ જે અર્થ કરે છે એ અર્થને પોતે કઈ સમજાવે છે કે વિજ્ઞાન સમજ થાય તાન્યવાનું નિસ્થિતિ ન પ્રત્યે સંજ્ઞા અસ્થિ, કહે છે કે તાવત એટલે સામ બરામ અર્થમ એવમ કરો છે, તું આનો અર્થ આ પ્રમાણે કરે છે. વિજ્ઞાન ઘન એટલે ગમન આગમન રૂપ ચેષ્ટાવાન જે આ આત્મા છે એ આત્મા ભૂતેભ્ય એટલે પૃથ્વી અપ તેજો વાયુ આકાશ આ જે પાંચ ભૂત છે એનાથી એમાંથી એ પેદા થાય છે ઉત્પન્ન થાય છે. કઈ રીતે દ્રષ્ટાંત, તો દ્રષ્ટાંતમાં કહે છે જેમ મધ્યના અંગો એટલે લોટ છે કે એ બધી વસ્તુઓ ભેગી કરે અને ભેગી કરીને કોવડાવે એટલે એમાંથી દારૂ બને છે, તો એ મધ્યના અંગોમાંથી મધ શક્તિ ઉત્પન્ન થાય છે. એવી રીતે આ પાંચ ભૂતોમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે. તટસ્થાની ભૂતાન એવા અનુવિનિષ્ટિ, અને જ્યારે જીવ મૃત્યુ પામે છે ત્યારે એ પાછું પાંચ ભૂતોમાં વિલીન થઈ જાય છે. કઈ રીતે, કે જેમ પાણીમાં પરપોટો પેદા થાય અને એ પરપોટો ફૂટી જાય એટલે પાણી પાછું પાણીમાં વળી જાય, એવી રીતે આ જે આત્મા છે એ પાંચ ભૂતમાંથી ઉત્પન્ન થાય છે
અને મૃત્યુ થાય ત્યારે પાંચ ભૂત ની અંદર પાછો બળી જાય છે, વિલીન થઈ જાય છે. એટલા માટે જ કોઈ મૃત્યુ પામે ને એને શું કહે છે ખબર, પંચત્વમ ગતઃ, શું પાંચ ભૂત ની અંદર એ બળી ગયો આવું કહેવામાં આવે છે. તો એની પાછળનું કારણ આ છે. તો કે એટલે ભૂત થી અતિરિક્ત, એટલે આ જે પૃથ્વી અપ તેજો વાયુ અને આકાશ જે પાંચ ભૂત બતાયા એનાથી અલગ આત્મા નામના કોઈ પદાર્થ છે નહીં. અને આજના વિજ્ઞાનીઓ પણ એવું જ માનતા હતા પહેલા. અત્યારે છેલ્લા 20 વર્ષ પહેલાના વિજ્ઞાનીઓની વાત કરું કે આત્મા જેવી કોઈ ચીજનું અસ્તિત્વ છે જ નહીં. અને આ ભૌતિક પદાર્થોમાંથી જ આ દેહ બને છે અને ચૈતન્ય પણ એમાંથી જ ઉત્પન્ન થાય છે. એટલે આત્મા જેવું કોઈ અસ્તિત્વ છે નહીં. અને ત્યાં સુધી એ લોકો એમ માનતા હતા કે આ બધું શરીર છે એક જાતના જુદા જુદા રસાયણોનો સમૂહ મળીને બનેલું છે અને ચૈતન્ય પણ એ સમૂહમાંથી જ ઉત્પન્ન થયેલું છે. પણ હવે સાયન્ટિસ્ટોની માન્યતા બદલાઈ છે. શું થયું છે હવે એ લોકો, કારણ કે અત્યાર સુધી લેબોરેટરીની અંદર સેલનું ડિસેક્શન કર્યું, એ સેલનું આખું જેને કહીએ ને ઘટક દ્રવ્યોનું એનાલિસિસ કર્યું, એમાં ડીએનએ આરએનએ સુધી બધા પહોંચી ગયા. અને એ બધું પહોંચી ગયા ને બધું નોલેજ મળ્યું. બધું નોલેજ મળ્યા પછી પણ આજની તારીખની અંદર લેબોરેટરીની અંદર એક કોષ પણ, સજીવ કોષ પણ બનાવી શકવા માટે સમર્થ નથી. સમજાય કે નહીં? એટલે સિંગલ કોષ પણ, લિવિંગ સેલ એક પણ બનાવી શકવાના શક્તિમાન નથી. એટલે એ લોકોને હવે થયું કે ચૈતન્ય નામનો કોઈ પદાર્થ અલગ હોવો જોઈએ. અને એ ચૈતન્ય નામના પદાર્થને વિજ્ઞાનની પરિભાષામાં ડિફાઇન કરવા માટે, એની વ્યાખ્યા કરવા માટે, એની સમજ આપવા માટે મોટા મોટા સાયન્ટિસ્ટોમાં રોજર પેનરોસ ને એ બધા સાયન્ટિસ્ટો, એડવર્ડ ક્લોઝ, વેર્નન નિપે એવા 3-4 સાયન્ટિસ્ટો અત્યારે કોન્શિયસનેસ ઉપર કામ કરે છે. એટલે અત્યારે વિજ્ઞાન, અત્યાર સુધી નહોતું માનતું વિજ્ઞાન આત્મામાં, પણ હવે ચૈતન્ય નામે આત્મામાં માનતું થઈ ગયું છે. એટલે અહીં ઇન્દ્રભૂતિ ગૌતમ એ આવો અર્થ કરતા હતા. એટલે કે ના, ભૂત થી અતિરિક્ત આત્માનો અભાવ છે અને જ્યાં આત્મા ના હોય ત્યાં પરલોક પણ હોય નહીં, પુનર્જન્મ પણ ના હોય. પણ તમે જે અર્થ કરો છો એ અર્થ બરાબર નથી. એનો અર્થ આ પ્રમાણે છે કે વિજ્ઞાન ગણ એટલે શું, કે જ્ઞાન દર્શન ના ઉપયોગ આત્મક એ વિજ્ઞાન કહેવાય, અને તન્મય આ આત્મા છે. એટલે જ્ઞાન અને દર્શનના ઉપયોગ સ્વરૂપ આ આત્મા છે. અને કારણ કે આત્માના એક એક પ્રદેશે અનંત જ્ઞાનની પર્યાયો છે. કેટલી છે આત્માના આત્મપ્રદેશ? કેટલા દરેક આત્માના આત્મપ્રદેશ કેટલા? કેટલા આત્મપ્રદેશ કોઈને ખબર? કેટલા આત્મપ્રદેશ નથી ખબર? 14 રાજલોકના જેટલા આકાશ પ્રદેશ હોય ને એટલા દરેક આત્માના આત્મપ્રદેશ હોય છે. કેટલા? 14 રાજલોકના જેટલા આકાશ પ્રદેશ એટલા દરેક આત્માના આત્મપ્રદેશ હોય. અને એક એક આત્મપ્રદેશનું જ્ઞાન કેવું છે? અનંત જ્ઞાન છે. એના માટે અસત કલ્પના એવું કહેવામાં આવે છે. અસત કલ્પના, આવું કોઈ દિવસ બન્યું નથી, બનતું નથી અને બનવાનું પણ નથી. શું? પણ આ તો ધારો કે આવું બને તો. સમજાય કે નહીં? કે 14 રાજલોકની બધી જ કાર્મણ વર્ગના, બરાબર સમજો, 14 રાજલોકની બધી જ કાર્મણ વર્ગના એક જ આત્માના એક જ આત્મપ્રદેશ ઉપર વલગે તો પણ એનું જે અનંત જ્ઞાન છે એ અનંત જ્ઞાનને ઢાંકી શકવાના માટે સમર્થ થતી નથી. સમજાય કે નહીં? એક જગ્યાએ મેં વાક્ય વાંચેલું કે 14 રાજનું આકાશ બ્રહ્માંડનું અંધકાર આખો ભેગો મળીને આવે ને તો પણ એક કોરિયા કે મીનબત્તીનો જે પ્રકાશ છે ને એ પ્રકાશને ઢાંકી શકવાના માટે સમર્થ ના થાય, એ પ્રકાશનો નાશ કરવાના માટે સમર્થ ન થાય.
એવી રીતે 14 રાજયોગની બધી જ કાર્યોના વર્ગના ભેગી થાય તો પણ એક આત્માના એક જ આત્મપ્રદેશનું જે જ્ઞાન છે એ જ્ઞાનને ઢાંકી શકવાના માટે સમર્થ થાય નહીં. એટલે અનંત જ્ઞાન સ્વરૂપ, એટલા માટે જ વિજ્ઞાન ઘન એવું કીધું છે, અનંત જ્ઞાન પર્યાત્મક અને એ વિજ્ઞાન ઘન ઉપયોગાત્મક આત્મા કથનથી ભૂતોના વિકાસ છે. એટલે ઘટ વગેરે પદાર્થોમાંથી ઉત્પન્ન થાય છે, એટલે ઘટ વગેરે જે પદાર્થો છે એ પદાર્થો થકી, એટલે કે આ કમલ છે, ચાંદીનું કમલ છે, સોનાનો ગ્લેસ છે, આવું જે મને જ્ઞાન થયું એ જ્ઞાન સાને આવવાથી થયું કે આ ચાંદીનું કમલ છે અને સુવર્ણનો ગ્લેસ ચડાયેલો છે, એટલે એ ભૌતિક પદાર્થ થયો અને એ ભૌતિક પદાર્થને કારણે એના સંબંધી જ્ઞાન મને થયું, એટલે જ્ઞાન ભૌતિક પદાર્થ થકી ઉત્પન્ન થયું છે. એટલે આ રીતે એ જ્ઞાન ઉત્પન્ન થાય છે અને ઘટાદી જ્ઞાન પરિણ તો જીવો ઘટાદિભ્ય હેતુભ્ય ભવતી, એટલે ઘટાદી જ્ઞાનના પરિણામ સ્વરૂપે એ જ્ઞાન ઉત્પન્ન થયું છે, એ ઘટ વગેરે વસ્તુની સાપેક્ષતામાં છે. એવમ તો એતે ભૂતેભ્ય ઘટાદી વસ્તુભ્ય તજ ઉપયોગ થયા, એટલે ઘટ વગેરે વસ્તુના ઉપયોગ સ્વરૂપે જીવને એનું જ્ઞાન થાય છે. અને એ પદાર્થ જયારે નાશ પામે છે ત્યારે એ તજ સંબંધી જ્ઞાન પણ નાશ પામે છે, એટલે એ પદાર્થનો નાશ પામે એ પાંચે ભૂતમાં વિલીન થઈ જાય, એટલે એના સંબંધી જ્ઞાન પણ જતું રહે છે. તદ ઘટાદો વસ્તુની નસ્તે એ ઘટાદી વસ્તુ નાશ પામે છતે અથવા તો વૈવિધ થઈ જાય અદ્રશ્ય આપણાથી દૂર થઈ જાય તો પણ એ જીવ એના ઉપયોગ સ્વરૂપ એનો નાશ થાય છે અને બીજા ઉપયોગ રૂપે એ આત્મા પ્રવૃત્ત કરે છે. એટલે આ સુવર્ણના કમલ સંબંધી જ્ઞાન થયું, હવે કમલને લઈ લીધું ને સ્થાપનાચાર્ય લાયા તો સ્થાપનાચાર્ય સંબંધી જ્ઞાન ઉત્પન્ન થાય. એટલે પૂર્વનો જે ઉપયોગ છે કમલના જ્ઞાનનો, સુવર્ણ કમલના જ્ઞાનનો જે ઉપયોગ છે એ ઉપયોગ સ્વરૂપે નાશ પામ્યો અને સ્થાપનાજીના ઉપયોગ સ્વરૂપે ઉત્પન્ન થયો, અને એ સ્થાપનાજીના ઉપયોગ સ્વરૂપે ઉત્પન્ન થયો ત્યારે સુવર્ણના કમલના જ્ઞાન સ્વરૂપે એનો નાશ થયો છે. આ રીતે એ પર્યાય સ્વરૂપે નાશ થયો છે. એટલે પૂર્વના ઉપયોગ રૂપ કોઈ સંજ્ઞા રહેતી નથી, પરંતુ કારણ કે વર્તમાન ઉપયોગ સ્વરૂપે એનો નાશ થયેલો છે. અપ્રમચ અને બીજું વાક્ય પણ તે વાંચ્યું છે કે સવયમ આત્મા જ્ઞાન મય ઇત્યાદિ દ દ દ કો અર્થ દમો દાનમ દયા ઇતિ દકાર સજીવ. વેદમાં બીજા પણ બે વાક્યો આવે છે કે આ જે આત્મા છે જ્ઞાનમય છે અને દ દ દ ત્રણ દકારને દમ દાન અને દયા એ ત્રણ દકારને જે જાણે એ જીવ કહેવાય. આમ જીવનું અસ્તિત્વ જણાવા પણ બીજા બે વાક્યો વેદમાં જોવા મળે છે, એટલે તને આ શંકા થઈ. પરંતુ વિદ્યમાન ભૌતિકમિદમ શરીરમ, આ શરીર છે એ શરીર એ ભોગ્ય પદાર્થ છે અને એ શરીરને ભોગવનાર કોઈ હોવો જોઈએ, તો એ શરીરને ભોગવનાર કોણ? તો કે એ આત્મા છે. ઓજના દિવસ આ રીતે અનુમાન પ્રત્યક્ષ વગેરે પ્રમાણ દ્વારા પ્રભુએ આત્મા છે એ પ્રમાણે ઇન્દ્રભૂતિ ગૌતમને સમજાવે છે. અને વિશેષ આવશ્યક મહાભાષ્યની અંદર તો ત્યાં સુધી કીધું છે કે આ બધી રીતે ઇન્દ્રભૂતિને સમજાયા પછી છેલ્લે પરમાત્માએ શું કીધું છે ખબર છે કે ભાઈ ઇન્દ્રભૂતિ જે રીતે તારી અરૂપી એવી જે શંકા છે એ શંકાને મેં મારા જ્ઞાનને જોઈ અને કહ્યું એવી રીતે અરૂપી એવા તારા આત્માને હું જોઉં છું, પ્રત્યક્ષ મારા જ્ઞાનમાં જોઉં છું એને, એટલા માટે પણ તું સ્વીકાર કર કે આત્મા છે. તો આ રીતે આત્મા છે એ પ્રમાણે એની સિદ્ધિ કરી અને કહે છે ક્ષીરે ગૃહમ તિલે તૈલમ કાસ્તક સૌરભમ સુમે ચંદ્રકાંતે સુધા હેદવત તથા આત્મા અંગ ગત સુધક. અને જેમ દૂધની અંદર ઘી હોય છે, તલની અંદર તેલ હોય છે, કાષ્ટ અગ્નિના કાષ્ટની અંદર અગ્નિ હોય છે અને સૌ ફૂલની અંદર સુગંધ હોય છે, ચંદ્રકાંત મણિની અંદર અમૃત હોય છે, એવી રીતે દરેક જીવના શરીરની અંદર
आत्मा सर्व व्यापक रूपे रहेलो छे। अन्य दर्शन वाला एम के एक मुष्टि प्रमाण आत्मा हो समझा कि नहीं, कोई एम के अंकुष्ठ प्रमाण हो कोई मुष्टि प्रमाण हो जैन दर्शन शु कह समग्र शरीर में व्यापी ने आत्मा रहेलो छे। आत्म प्रदेशो फक्त अमुक में ज नहीं, क्या क्या नहीं, नख वाल पछी नख ने वाल ये तो बराबर छे, पछी बीजा समान नहीं, वधेला नख अने वधेला वाल एमां आत्म प्रदेशो नहीं, बीजे क्या नहीं। शरीर ना पोलाण वाला भाग में हुजरी छे तो हुजरी नो जो पोलाण वालो भाग छे एमां आत्म प्रदेश नहीं। फेफसा छे तो फेफसा में जेमां हवा भराय छे तो ये जेटला भाग में हवा भराय छे ये भाग में आत्म प्रदेशो नहीं। फुग्गा में छे फेफसा ना फुग्गा होय जेना तेना एमां आत्म प्रदेश छे, पण जेमां जे भाग में हवा भराय छे वायु स्थान वायु आवे छे ये हवा जमा आवे छे एमां ये पोलाण वाला भाग में नहीं। अने आवो पोलाण वालो भाग केटलो खबर छे आपणा शरीर આપણા શરીર નો પોલાણ વાળો ભાગ કેટલો, શરીર ની જે અવગાહના હોય ને એના કરતા એક તૃતીયાંશ ભાગ પોલાણ વાળો હોય છે, કેટલો એક તૃતીયાંશ ભાગ પોલાણ વાળો હોય છે। અને જયારે આત્મા સિદ્ધિ ગતિ ને પામે ત્યારે એને એ પોલાણ વાળો ભાગ ભરાઈ જાય એટલે એની અવગાહના બે તૃતીયાંશ થઈ જાય, શું થઈ જાય, એટલે એક તૃતીયાંશ ભાગ કેવો હોય છે પોલાણ વાળો હોય છે, એમાં આત્મ પ્રદેશો હોતા નથી। પણ અપેક્ષા જોવા જાય તો આખા એ શરીરમાં બધે આત્મ પ્રદેશો સર્વવ્યાપી આત્મ પ્રદેશો છે આખા શરીરમાં। એવી રીતે જેમ તનમાં તેલ હોય છે બધે વ્યાપી રહેલું, એવી રીતે આખા શરીરની અંદર આત્મા રહેલો છે। આ પ્રમાણે પ્રભુના વચન દ્વારા ઇન્દ્રપુત્રી ગૌતમનો સંદેશ દૂર થયો અને એને 500 શિષ્યો સાથે દીક્ષા દીધી અને તત્સહન ઉપન એવા યુગમ એવા જુએ એવા એ પ્રભુના વચન મુખેથી નીકળેલી ત્રિપદી પ્રાપ્ત કરી અને દ્વાર સંગીની રચના કરી। હવે ઇન્દ્રપુત્રી ગૌતમને દીક્ષા લીધેલો સાંભળીને એના વટલભાઈ અગ્નિભૂતિ એ વિચાર કરે છે કે કદાચ હિમાન પર્વત છે એટલે હિમાલય છે એ કદાચ બની જાય ભસ્મીભૂત થઈ જાય, પણ મારો ભાઈ કોઈ દિવસ હારે પરની સીધા અગ્નિ એ ઠંડો થઈ જાય વાયુ સ્થિર થઈ જાય એ સંભવ છે, પણ મારો ભાઈ હારે એ કોઈ કાલે બને નહીં। પણ જયારે બધાના લોકોના મુખથી એમ સાંભળ્યું કે ઇન્દ્રભૂતિએ તો દીક્ષા લઈ લીધી છે એટલે એ પણ નિશ્ચય થતા એને પણ વિચાર્યું કે હું પણ જલ્દીથી હું જઉં એમની પાસે એની પાસે વર્ધમાન મહાવીર ની પાસે જવું અને એને જીતીને મારા ભાઈ ને પાછો લઈ આવું। અને એ પણ આ રીતે જલ્દીથી પ્રભુની પાસે આવે છે અને પ્રભુની પાસે આવે છે ત્યારે પ્રભુએ પણ નામ અને ગોત્ર પૂર્વક એને બોલાવ્યો અને એનો જે સંદેશ છે એ સંદેશ ને કઈ સમજાવે છે કે ગૌતમ અગ્નિભૂતિ તને કર્મ સંબંધી સંદેશ છે અને તું વેદ વાક્યનો જે અર્થ કરે છે તે તું સાંભળ। એ વેદ વાક્યમાં આ પ્રમાણે છે પુરુષ એવેદમ જેમ સર્વ ભૂતમ યચ્છ ભાવ્યમ, આ વેદ વાક્યનો અર્થ એ પ્રમાણે છે કે જે ભૂતકાળમાં અતીત કાલે હતું અને જે ભવિષ્યકાળમાં હશે તે સર્વ આ પુરુષ એટલે આ આત્મા જ છે, આત્મા સિવાય આ જગતમાં બીજી કોઈ ચીજ વસ્તુ છે નહીં। એટલે તને એમ લાગે છે કે કલ્પ પણ નથી ઈશ્વર પણ નથી, સમજા કે, અને આ વચન વધે મનુષ્ય દેવ તિર્યન પર્વત પૃથ્વી વગેરે જે વસ્તુઓ દેખાય છે એ બધી આત્મ સ્વરૂપ જ છે અને એટલે કર્મનો નિષેધ સ્પષ્ટ દેખાય છે। પરંતુ અને એ પણ વાત તાર્કિક રીતે બરાબર છે કે આત્મા અમૂર્ત છે અને કર્મ એ મૂર્ત છે રૂપી છે, તો અરૂપી એવા આત્માઓને આત્માને મૂર્ત એટલે રૂપી એવા કર્મ કઈ રીતે અનુગ્રહ કે ઉપકાર કરી શકે, એટલે એના પર ઉપકાર કે અપકાર કઈ રીતે કરી શકે
એટલે એ શક્ય નથી. કેમ કે આકાશ છે તો આકાશને ચંદન વગેરેથી વિલેપન થઈ શકે નહીં, અને તલવારથી એના ટુકડા પણ થઈ શકે નહીં. એટલા માટે કર્મ નથી એ સ્પષ્ટ જણાય છે. આ પ્રમાણે તું વિચારે છે, અગ્નિપુત્રીના કહે છે. પણ કે તું આ જે વિચાર કરે છે એ યોગ્ય નથી, કે આ જે વેદ વાક્ય છે એ કેવા વાક્ય છે? સ્તુતિપરક વાક્ય છે. વેદની અંદર ત્રણ પ્રકારના વેદ વાક્ય છે. કેટલાક વિધિનું પ્રતિપાદન કરનાર છે, જેમ કે સ્વર્ગ કામ અગ્નિહોત્રમ જુહુયાત. એટલે જેને દેવલોક મેળવવાની ઈચ્છા હોય એને આખી જિંદગી અગ્નિહોત્ર યજ્ઞ કરવો જોઈએ. કેટલાક અનુવાદપરક વાક્યો હોય છે, કે દ્વાદશ માસા સંવત્સરા, એક વર્ષની અંદર 12 મહિના આવે, એક મહિનામાં 30 દિવસ આવે, 2 પખવાડિયા આવે, 1 પખવાડિયામાં 15 દિવસ આવે. આવા બધા જે વાક્યો છે એ વાક્યો અનુવાદપરક, એટલે વસ્તુનો સ્વભાવ બતાવનારા વાક્યો જાણવા. અને કેટલાક વાક્ય સ્તુતિપરક હોય છે, કે જેમ ઇદમ પુરુષમેવ, આ જે વાક્ય છે એ સ્તુતિપરક છે. એટલે કે આત્માનો પુરુષ એટલે આત્માનો મહિમા બતાવનારું છે. પણ આત્માનો મહિમા બતાવે છે એટલે આત્મા સિવાયની બીજી વસ્તુનો અભાવ નથી. જેમ કે જલે વિષ્ણુ સલે વિષ્ણુ વિષ્ણુ પદો તમસ્તકે સર્વભૂત મયો વિષ્ણુ તસ્માદ વિષ્ણુ મયમ જગત. આ જે શ્લોક છે એ શ્લોકની અંદર વિષ્ણુની સ્તુતિ કરવામાં આવી છે. એ સ્તુતિમાં એવું કરવામાં આવ્યું, કહેવું કે જન્મા પણ વિષ્ણુ છે, સ્થળમાં પણ વિષ્ણુ છે, પર્વતના મસ્તક પર પણ વિષ્ણુ છે, આકાએ બ્રહ્માની અંદર બધે જ વિષ્ણુ છે. પણ એનો અર્થ એ નથી કે વિષ્ણુ રહિત કોઈ પદાર્થ છે નહીં, વિષ્ણુ રહિત પણ પદાર્થો છે. આ રીતે વિષ્ણુનો મહિમા કરવા માટે આ પ્રમાણે કહેવામાં આવ્યું છે. હવે તને એવો વિચાર છે કે અમૂર્ત એવા આત્માને મૂર્ત એવા કર્મથી અનુગ્રહ ઉપઘાત કઈ રીતે થાય છે, એ તારો વિચાર પણ બરાબર નથી. કારણ કે જ્ઞાન કેવું છે, બુદ્ધિ કેવી છે, બુદ્ધિ કેવી છે, રૂપી કે અરૂપી, બુદ્ધિ કેવી, રૂપી કે અરૂપી, અરૂપી બુદ્ધિ ચોક્કસ. મારા ઓપન બુક એક્ઝામની, ઓપન બુક એક્ઝામની પરીક્ષા લીધેલી 20 વર્ષ પહેલા, એમાં એક વિદ્યાર્થીએ લખેલું કે મારા વિજ્ઞાનના શિક્ષક છે એ જે પ્રયોગાત્મક રીતે ઇન્દ્રિય દ્વારા કહે હોય એને જ એ સ્વીકારે છે, બીજી વસ્તુને સ્વીકારતા નથી. એટલે કે હું એમને હવે કહીશ કે તમારામાં બુદ્ધિ જ નથી, બુદ્ધિ હોય તો તમે બતાવો મને, શું હાથમાં લઈને તમે બુદ્ધિ મને બતાવો કે આ બુદ્ધિ છે. અને તમે બુદ્ધિ બતાવી શકો ને તો તમારામાં બુદ્ધિ છે ને એવું સિદ્ધ થાય છે. તો એ જ્ઞાન છે, એ જ્ઞાન કેવું છે, અમૂર્ત છે, અરૂપી છે. પણ દારૂ પીઓ તો એ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. દારૂ પીએ એટલે ગમે તેવો બુદ્ધિશાળી માણસ હોય એ પણ ગાળો ને અપશબ્દો બોલવા લાગે. અને બ્રાહ્મી વગેરે ઔષધિ લો તો બુદ્ધિ સતેજ પણ બને છે, યાદશક્તિ વધે પણ છે. એટલે જ્ઞાન ઉપર અનુગ્રહ એટલે ઉપકાર પણ થાય છે મૂર્ત પદાર્થ વડે. અને મૂર્ત પદાર્થ વડે જ્ઞાન અરૂપી હોવા છતાં ઉપઘાત પણ એનો દેખાય છે. એટલે અને જો કર્મ ન હોય તો એક સુખી ને બીજો દુઃખી, એક માલિક ને બીજો નોકર, એ બધું કઈ રીતે સંભવે? એટલે જગતની જે વિચિત્રતા છે એ વિચિત્રતા કર્મને આધારે જ સંભવ છે. એટલે આ રીતે કર્મ છે એ સિદ્ધ થાય છે. ને આ એમની શંકા દૂર થતા એમને પણ દીક્ષા લીધી. ત્યારે વાયુપુત્રિ વિચારે છે કે મારા 2 ભાઈઓએ જેની પાસે દીક્ષા લીધી એ મારે પણ હવે પૂજ્ય જ છે, એટલે હું પણ જલ્દીથી જઉં અને મારો સંશય દૂર કરી ને હું પણ દીક્ષા ગ્રહણ કરું. એ પણ આવે છે ને આવીને ભગવાનને એને પ્રતિબોધ કરે છે. એમાં એને શંકા છે વાયુભૂતિને કે આ જીવ એ શરીર છે કે શરીરથી ભિન્ન આત્મા છે, એ વાયુભૂતિની શંકા છે. અને એ વાયુભૂતિની શંકા વિજ્ઞાન કરે એતે ભ્યો ભૂતે ભ્યો ઇન્દ્રપુત્રિ ગૌતમને જે વેદ વાક્યથી શંકા થયેલી એ જ વેદ વાક્યથી આને જીવ અને શરીર બે એક છે કે ભિન્ન છે એ બાબતમાં શંકા થયેલી. હવેથી વેદનું બીજું વાક્ય છે, સત્યને લભ્ય તપસા હેસ આત્મા બ્રહ્મચર્ય નિત્યમ.
જે સત્ય દ્વારા આજે અને તપ દ્વારા આ જે આત્મા છે બ્રહ્મચર્ય દ્વારા આ જે આત્મા છે એને પ્રાપ્ત કરી શકાય છે. જ્યોતિર્મય સુતો યમ પ્રસંતિ ધરાવતા, અને એ આત્મા જ્યોતિર્મય છે અને શુદ્ધ છે અને જેને ધીર પુરુષો પોતે જોઈ શકે છે. એટલે આ જે વેદ વાક્ય છે એ આત્માના આત્માને શરીરથી અલગ બતાવનારું છે. એ વેદ વાક્યથી પૃથક આત્મા છે, શરીરથી ભિન્ન આત્મા છે એ સિદ્ધ થાય છે. તારો જે સંદેશ છે એ સંદેશ કે શરીર આત્મા બે એક છે કે અન્ય છે એ અયોગ્ય છે. ને આ રીતે વિજ્ઞાન ગણે એવું એટલે બ્યો જે વાક્ય છે એ વેદ વાક્ય એનો અર્થ એને સમજાવ્યો છે. ઇન્દ્રબુદ્ધિ ગૌતમને સમજાવ્યો એવી રીતે સમજાય અને કહ્યું કે આત્મા છે એ નક્કી થાય છે. એટલે આત્માને શરીર બે એકબીજાથી ભિન્ન છે એ નક્કી થાય છે. હવે ચોથા જે છે વ્યક્ત એને સંદેહ છે કે ભૂત છે કે નહીં. હા, એને સંદેહ એટલા માટે થયો છે કે એક વેદ વાક્ય આવે છે કે એને સ્વપ્નો સ્વપ્નો કમમ ભાઈ સક્રમ ઇતિહાસ બ્રહ્મવિદ્યંત સાવિકે. આ વેદ વાક્ય એવું છે કે આ સકલ વિશ્વ છે એ કેવું છે તો કે સ્વપ્ન જેવું છે. જેમ સ્વપ્નની અંદર આવેલો જે પદાર્થ છે એ વાસ્તવિક હોતો નથી, એવી રીતે જે આખું એ બ્રહ્માંડ છે આખું એ જે વિશ્વ છે એ સ્વપ્ન જેવું છે. આવું વેદ વાક્ય બતાવે છે. એટલે એનાથી એ નક્કી થાય છે કે પાંચ ભૂત આકાશ પૃથ્વી પાણી વગેરે પાંચ ભૂત બતાવ્યા છે એ પાંચ ભૂત જેવું કઈ છે, એ સ્વપ્ન માફક અસત છે. અને વળી બીજું વાક્ય એવું છે પૃથ્વી દેવતા આપો દેવતા એ વગેરે વાક્ય દ્વારા પૃથ્વી એ પણ ભૂત સ્વરૂપે છે, પાણી પણ ભૂત સ્વરૂપે છે અને એના દ્વારા ભૂત છે એવું સિદ્ધ થાય છે. એટલે બંને પ્રકારના વાક્યો જોઈ તને સંદેહ થયો છે. પણ ચાલો જે સંદેહ છે એ અયોગ્ય છે કે સ્વપ્નો પપમ વૈ સકલમ એ જે વેદ પદો છે એ અધ્યાત્મની ચિંતા પરક વાક્ય છે. જેમ કે કનક કામિની ના સંયોગ ને અનિત્ય સૂચવના માટે છે ન તો ભૂત નિષેધ પરાની. આ સંસાર અનિત્યાની સદિતાની વૈભવા નૈવ શાશ્વતા, તો વૈભવ છે એ કેવા છે શાશ્વત નથી અને આ શરીર પણ કેવું છે અનિત્ય છે. તો આ ભૂત વગેરેની અનિત્યતા બતાવવા માટે આ વાક્ય છે, પણ એથી ભૂતનો નિષેધ થતો નથી. આ રીતે એમની પણ શંકા દૂર થઈ એમને પણ દીક્ષા ગ્રહણ કરી. અને પાંચમા સુધર્મ નામના પંડિત આવ્યા છે અને એને પણ પ્રભુએ બોલાવ્યા. એમને શંકા છે કે જેવો જીવ આ ભાવમાં હોય એવો જ ભવાંતરમાં થાય કે બીજા સ્વરૂપે થાય. કારણ કે એક એક વેદ વાક્ય એવું છે કે પુરુષો હોય પુરુષોત્તમ અસ્મૃતે પશવ પશુત્તમ, પુરુષ મરીને પુરુષ જ થાય છે અને પશુ મરીને પશુ થાય છે. આ રીતે ભવાંતરની અંદર સાદૃશ્ય બતાવનારા વેદ વાક્ય છે. જયારે બીજું વાક્ય એવું છે કે શ્રીગાલો વૈ એ જાય તે સપુરુષો દયે તે, જે ને સપુરુષ પુરુષ એટલે વિસ્તાર સહિત જેને બાંધવામાં આવે એ ભવાંતરની અંદર બીજા ભાવની અંદર શિયાર થાય છે. એટલે આ ભાવમાં જેવો છે એવો બીજા ભાવમાં થતો નથી. તો આ બંને વાક્ય જોઈને તને શંકા થઈ કે જીવ આ ભાવમાં જેવો હોય એવો જ બીજા ભાવમાં છે કે બીજા સ્વરૂપે. તો અને પરંતુ તારો જે આ વિચાર છે એ વિચાર યોગ્ય નથી કે પુરુષો પુરુષોમ અસુતે, એ જે વાક્યો છે એ વાક્યો મનુષ્ય હોય અને એ મનુષ્ય કોઈ સરળ ભદ્ર પરિણામી હોય તો એ મનુષ્ય આયુષ્ય કર્મ બંધ કરી અને ફરી પણ મનુષ્ય થાય છે એ અર્થનું સૂચવનારું છે. પણ મનુષ્ય મરીને મનુષ્ય થાય એવો કોઈ નિયમ નથી. એટલે મનુષ્ય મરીને મનુષ્ય પણ થઈ શકે છે, આવો એ અર્થ છે. તથા કથમ મનુષ્ય પશુ ભવતિ, ત્યારે બીજી શંકા થઈ કે મનુષ્ય મરીને પશુ કઈ રીતે થાય. કારણ કે ડાંગર વાવો તો ડાંગર જ ઉગે, ઘઉં વાવો તો ઘઉં જ ઉગે. જે વાવો એ જ ઉગે, ડાંગર વાવો ને ઘઉં પેદા થાય એવું બનતું નથી. એટલે કે મનુષ્ય મરીને મનુષ્ય થાય એ વાત બંધ બેસતી છે.
પશુ મરીને પશુ થાય એ વાત બંધ બેસતી છે, પણ મનુષ્ય મરીને પશુ થાય એ વાત બરાબર બેસતી નથી. વળી આ તું યુક્તિ કરે છે, પણ આ તારી વાત છે એ બરાબર નથી. કારણ કે ગોમય એટલે છાણ, એ છાણ વગેરેમાં વિષયની ઉત્પત્તિ પ્રત્યક્ષ દેખાય છે, એટલે કાર્યવાહી સદૃશ્ય પણ સંભવે છે. આ રીતે શુદ્ધર્માને પણ રુચિબોધ કર્યા, એમને પણ દીક્ષા લીધી. બંધ અને મુક્ત વિષયમાં મંદિરને શંકા છે. મંદિર ને શંકા છે કે વિગુણ એવા જે આત્મા છે એ વિભુ છે એટલે વ્યાપક છે, એ બદલાતો નથી, સંસારમાં પરિભ્રમણ કરતો નથી અને કોઈ એને મુક્ત પણ કરતો મુક્ત પણ થતો નથી કે કોઈને મુક્ત પણ કરાવતો નથી. આ જે વાક્ય છે એ વાક્યના પદાનો જે અર્થ તું આ પ્રમાણે કરે છે કે જે આ જીવ છે એ જીવ વિગુણ એટલે સત્વાદી ગુણથી રહિત છે, વિગુણ એટલે સર્વવ્યાપક અને તે પાપ પુણ્ય વડે બંધાતો નથી અને આ નકાર બધે જોજવાનો એટલે તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી, કર્મના બંધથી મુક્ત પણ થતો નથી અને બીજા કોઈને મુક્ત કરાવતો પણ નથી, કારણ કે એ કરતા નથી, અકર્તૃત છે. પણ આ જે વાત તું વિચારે છે એ અર્થ બરાબર નથી કે જે આ આત્મા છે વિગુણ એટલે વિગત છાત્માસ્તિક ગુણ એટલે જેને કેવળની પ્રાપ્તિ થઈ ગઈ છે અને જે અથવા તો જે મોક્ષે ગણેલો છે એટલે સંપૂર્ણપણે અશરીરી થઈ ગયો છે તેવો મોક્ષે ગણેલો જીવ એ વિભુ એટલે કેવળ જ્ઞાનવાન અને કેવળ સ્વરૂપે ચૌદે રાજલોકમાં વ્યાપીને રહેલો છે અને આખા ચૌદે રાજલોકનું જ્ઞાન એને છે એટલે ચૌદે રાજલોકમાં વ્યાપીને રહેલો અને એવો જે આત્મા છે સિદ્ધ થયેલો આત્મા એને પાપ કે પુણ્ય વગેરેની સાથે બંધ થતો નથી. આ રીતે તું વિચારીશ તો આ અર્થે બરાબર બેસી જશે. એ પ્રમાણે છઠ્ઠા ગણધર મંદિર એમને પણ દીક્ષા લીધી. સાતમા અચંત ભરાતા આવ્યા છે, એને પુણ્યના બાબતમાં શંકા છે. એનો સંદેહનું કારણ અગ્નિપુત્રનું જે વાક્ય છે, પુરુષ એવે પુરુષ એવેદમ ગિમ સર્વમ ઇત્યાદિ વેદ છે, એનો ઉત્તર જેમ અગ્નિપુત્રને સમજાયો એવી રીતે આને પણ સમજાવે છે અને સાથે કહે છે પુણ્ય પુણ્ય ને કર્મના, પાપ પાપે ને કર્મના, પુણ્ય વધે પુણ્ય કર્મ મળે છે અને પાપ કર્મ વધે પાપ પાપ પાપી બનાય છે. આ વેદ પદ્ધતિ પુણ્ય અને પાપનું અસ્તિત્વ છે એ નક્કી થાય છે, એટલા માટે પુણ્ય અને પાપ બંનેનું અસ્તિત્વ છે અને આ રીતે એની શંકા દૂર થતા એને પણ સાતમાનો અવાજ આય દેવ વિશ્વના સંજય મૌર્ય પુત્ર નામના પંડિતને છે અને એ કો જાણાથી માયો પમાન ગિરવાનાન ઇન્દ્રમાં વધુ કુબેર આદિનાન, એટલે કે માયા સજુ સેવા દેવોને કોણ જાણે છે કોણ ઓળખે છે, એટલે એ પદ વધે દેવોનો નિષેધ છે અને સ એ યજ્ઞ સુધી યજમાન અન્ય સ્વરૂપ ગચતી. આ જે યજ્ઞ રૂપી સાધન વાળો આયુષ વાળો જે યજમાન છે એ જલ્દીથી દેવલોકમાં જાય છે, એ પદ્ધતિ દેવની સત્તા દેખાય છે. તો આ રીતે તને દેવના બાબતમાં શંકા થઈ, પણ આ તું વિચાર કરજે અયોગ્ય છે. કો જાણા તે માયો પ્રમાણ ગેરવા નાન, એ જે વાક્ય છે એ દેવોની અનિત્યતાનું સૂચક છે પણ દેવોના પ્રત્યે દેવોનો નિષેધ બનાવતું નથી, કારણ કે અત્યારે સમોસરની અંદર આ બધા દેવો તું પ્રત્યક્ષ જોઈ શકે છે, એટલે માયો પ્રમાણ જે વિશેષણ મૂક્યું છે એ દેવોની અનિત્યતાનું સૂચક છે. ગમે એટલું 33 સાગરનું આયુષ્ય હોય તો પણ ત્યાંથી એને ચવીને મનુષ્ય ભાવ જેવો પછી એ શાશ્વતા નથી, એ સૂચવનારું એ વેદ વાક્ય છે. આઠમા જે અકંપિત છે એને એવો સંદેહ છે કે નરક છે કે નહીં, ન હવાઈ પ્રેત્ય નરકે નારકા સંતિ, એ વેદ વાક્યથી નરકનો અભાવ છે. અને વળી બીજું વાક્ય છે એવું છે કે શુદ્ધનું અન્ન ખાય છે એ નરકે જાય છે, તો આ વાક્ય નરકની સત્તા બતાવે છે.
એટલે નરક છે કે નહીં એવી તને શંકા ગઈ, પણ ન ભાઈ પ્રત્યે નરકે નાયકા સંતી, એનો અર્થ પરલોકમાં કેટલીક નાયકો મેરુને માફક શાશ્વતા નથી, પરંતુ એ જે કોઈ પાપનું આચરણ કરે એ નરક થાય છે અને ત્યાંથી નરક નરકમાંથી મળીને અનંત ભવે પાછા નરક થતા નથી, એ સૂચવનારું આ વાક્ય છે. એટલે નરક મળીને બીજા ભવમાં નરક થતા નથી એવું સૂચવનારું આ વાક્ય છે. આ રીતે એમની પણ શંકા દૂર થઈ ને એમને અકંપિતે પણ દીક્ષા લીધી. અને એ પછી નવમાં જે અચત ભાઈતા છે એને પુણ્ય અંગેની શંકા થઈ અને પુણ્ય પાપની શંકા થઈ અને પુરુષ એવે જેમ જેમ એ વચન દ્વારા એના ઉત્તર દ્વારા પુણ્ય અને પાપનું સત્તા છે એ સિદ્ધ કરે છે, એનો અર્થ સમજાવે છે. અને એમને પણ ત્યાં દીક્ષા લીધી. દસમા જે મેતાદે છે એને પરભવ સંબંધી શંકા છે અને એ પણ ઇન્દ્રપુત્રિ ગૌતમને જે વેદ વાક્યથી શંકા થયેલી એ જ વેદ વાક્યથી આને પરભવ સંબંધી શંકા થઈ છે અને એનું સમાધાન ઇન્દ્રપુત્રિને જે રીતે સમજાવ્યું તે રીતે એમને પણ સમજાવે છે ને એમનો સંદેહ દૂર થતા એમને પણ દીક્ષા લીધી. હવે છેલ્લા પ્રભાસ નામના બ્રાહ્મણ પંડિત છે એને નિર્વાણ ના વિષયમાં શંકા છે, એટલે મોક્ષ છે કે નહીં, કારણ કે એક વેદ વાક્ય એવું છે કે જરા મરમ વા અગ્નિહોત્રમ દુહોયાત, એટલે કે યાવત જીવ અગ્નિહોત્ર યજ્ઞ કરવો જોઈએ. આ વાક્ય આવ્યું એટલે એને જો આખી જિંદગી અગ્નિહોત્ર યજ્ઞ કરવાનો હોય તો એમાં તો હોમવાનું હોય, બધું બલિદાન આપવાનું હોય, એ સાવજ્ય વ્યાપાર છે. એટલે નિર્વાણને સાધક અનુષ્ઠાનનો કાળ બતાવ્યો નથી અને એ નિર્વાણ સાધક અનુષ્ઠાનનો કાળ નથી બતાવ્યો, માટે નિર્વાણ એટલે કે મોક્ષ છે નહીં એવું સિદ્ધ થાય છે. સરળ કર્તવ્ય આ રીતે એ કર્યું છે, પણ આ તું જે અર્થ કરે છે તે બરાબર નથી, કારણ કે સાધા બીજું પણ એક વેદ વાક્ય છે કે જે દ્વે બ્રહ્મની વેદી તવે પરમ અપરમ ચ તત્ર પરમ સત્ય જ્ઞાનમ અનંતરમ બ્રહ્મ, અને એ બે બ્રહ્મની વાત આવે એમાં આ મોક્ષ પણ બતાવવામાં આવ્યો છે, એટલે તને સંદેહ થયો કે ખરેખર મોક્ષ છે કે નહીં. પણ જરામાં અગ્નિહોત્ર અગ્નિહોત્રમ એ જે વાક્ય છે એની અંદર જે વા શબ્દ છે એ વા શબ્દનો અર્થ અપી કરવાનો છે, એટલે આખી જિંદગી પણ અગ્નિહોત્ર કરવો જોઈએ, એટલે જેને દેવલોક જોઈતો હોય એને અગ્નિહોત્ર કરવું જોઈએ, પણ જેને દેવલોક ન જોઈતો હોય એને મોક્ષ લેવો હોય એને અગ્નિહોત્રનો ત્યાગ કરી અને નિર્વાણને સાધક અનુષ્ઠાન કરવું જોઈએ. એટલે આ રીતે નિર્વાણના અર્થી એ અગ્નિહોત્રનો ત્યાગ કરી નિર્વાણ સાધક અનુષ્ઠાન પણ કરી શકે છે, એટલે નિર્વાણ સાધક અનુષ્ઠાનનો કાળ પણ કહેવામાં આવ્યો છે. આ રીતે એમની પણ શંકા દૂર થઈ. આ રીતે અગિયારે બ્રાહ્મણ પંડિતો એમને પ્રભુ પાસે દીક્ષા લીધી, સાથે બીજા કેટલાય દીક્ષા લીધી, 44 બ્રાહ્મણોએ દીક્ષા લીધી. એમાં મુખ્ય જે 11 છે એમને ત્રિપદીના ગ્રહણ કરવા પૂર્વક 11 અંગ અને 14 પૂર્વની રચના કરી અને એમને ગંધર્વ પદ ઉપર પ્રતિષ્ઠા કરવામાં આવી. દ્વાર સંગીતની રચના કર્યા પછી ભગવાન ને દેવોને અનુજ્ઞા આપે છે ત્યારે શક્ત મહારાજા દિવ્ય વજ્રમય થાળ દિવ્ય ચૂર્ણથી ભરેલો થાળ લઈ અને પરમાત્માની સમીપ ઉભા રહ્યા છે, ત્યારે પરમાત્મા રત્નમય સિંહાસન પરથી ઉભા થયા અને સંપૂર્ણ ચૂર્ણની મૂર્તિ ભરી અને ગૌતમ વગેરે 11 ગણધરો મસ્તક નમાવીને ઉભા રહ્યા છે અને એમાં એમના ઉપર અનુક્રમ તે વખતે દેવોએ વાજિંત્રના ધ્વનિ ગીત વગેરે શાંત રખાવ્યા છે અને તે વખતે ભગવાન આ પ્રમાણે કહે છે, ગૌતમસ્ય દ્રવ્ય ગુણ પર્યાય સ્થિતમ અનુજાનામી. ગૌતમને દ્રવ્ય ગુણ અને પર્યાયથી તીર્થની અનુજ્ઞા આપું છું. આમ કહીને પ્રભુના મસ્તક ઉપર વાસ ચૂર્ણનો ક્ષેપ કર્યો અને દેવોએ પણ ચૂર્ણ પુષ્પ વૃષ્ટિ એમના ઉપર કરી. આ રીતે
ભગવાને અને એ પછી ભગવાને સુદર્મા સ્વામીને ગણની અનુજ્ઞા આપી છે, કારણ કે સુદર્મા સ્વામીનું આયુષ્ય લાંબું છે. તે નામ કાલે નામ તે નામ સમય નામ તે કાલે તે સમયે સમગ્ર મહાવીર અસ્તિક ગ્રામ નગર વિશે પ્રથમ વસા વાસ એટલે ચોમાસુ થયા અને ચંપા નગરી અને પૃષ્ઠ ચંપાની નિશાએ ત્રણ ચોમાસા રહ્યા. વૈશાલી નગરી ના વાણિજ્ય ગામ વિસ્તારમાં આ બાર ચોમાસા રહ્યા અને રાજગીરી નગરીના નાલંદા પાડાની અંદર પ્રભુએ 14 ચોમાસા કર્યા છે અને 6 ચોમાસા મિથિલા નગરીમાં, 2 ભદ્રિકા નગરીમાં, 1 આલંબિકામાં, 1 શ્રાવસ્તીમાં અને 1 પ્રેરિત ભૂમિ એટલે વજ્રભૂમિ નામના અનાદે પ્રદેશમાં કર્યું અને છેલ્લું ચોમાસું પ્રભુ પાપા મધ્યમાં પાપા નગરીમાં હસ્તિવાલ રાજાની લેખકોની જે કારકુનોની જે શાળા છે જીર્ણ થયેલી છે જેને કોઈ ઉપયોગ કરતું નથી એવી જગ્યાએ પ્રભુએ છેલ્લું ચાતુર્માસ રહ્યા છે. પ્રભુએ એ ચોમાસું રહ્યા ત્યારે અપાપા નામ હતું, પણ પ્રભુએ ત્યાં પ્રભુને ત્યાં નિર્વાણ થયું એટલે એનું પાવા પાપા નામ પાડવામાં આવ્યું છે. તત્નામ શે પાવાએ મજી માએ હતી વાલાસરનો રજુક સભાએ અર પછી અંતરાવાસમ વાસા આસમ હોય. પ્રભુએ છેલ્લું ચોમાસું એ પાવા નગરીની મધ્યમાં હસ્તિભા રાજાના લેખકોની સભાને વિશે કર્યું અને આ રીતે લેખકોની લેખશાળામાં અંતિમ ચોમાસું કર્યું. તસ્તનામ અંતરાવાસસ્ય જીસે વાસાના ચૌથે માસે જે આ છેલ્લું એને મધ્યમાં વર્ષા કાલ એનો ચોથો માસ એનું સાતમું પખવાડિયું એટલે કે કારતક મહિનાના વધ પખવાડિયા એટલે કે ગુજરાતી આસો મહિનાના વધ પખવાડિયાની 15મા દિવસે જે છેલ્લી રાત્રિ છે એ છેલ્લી રાત્રિ અને તે રાત્રે સમગ્ર મહાવીર કાલ ધર્મ એટલે આવા કાલ સ્થિતિના ભવ સ્થિતિથી મુક્ત થયા, સંસારથી વિતિકાંત થયા અને સમ્યક જ્યાંથી પાછું આવવા નતું એવા ઉચ્ચ સ્થાને ગયા. છિન્ન જાય જરા મરણ બંધને અને તેમના જાતિ જન્મ જરા અને મરણના બંધનો રૂપી જે કર્મ છે તેનાથી મુક્ત થયા. સિદ્ધ એટલે સાધી તર્થ છે તેવા બુદ્ધ તત્વજ્ઞાન તત્વાર્થ જ્ઞાન વાળા, મુક્ત એટલે ભોગકારી કર્મથી મુક્ત, અંતકૃત એટલે સર્વ દુઃખોનો અંત કરનારા, પરિનિવૃત્ત એટલે સર્વ સંતાપના અભાવ વાળા અને સર્વ પ્રકારના દુઃખો શારીરિક માનસિક દુઃખો જેમના ક્ષય થઈ ગયા છે સંપૂર્ણપણે ક્ષય થયા છે તેવા ચંદ્ર નામ શે દ્વિતીય સંવત્સરે. ચંદ્ર નામનો આ બીજો સંવત્સર અને પ્રીતિવર્ધન નામનું જે મહિનો એટલે કાર્તિક મહિનાનું નામ પ્રીતિવર્ધન છે અને નંદીવર્ધન નામનો પખવાડ્યું અને અન્ય અગ્નિ વૈશ્ય નામની દિવસ અને તેની જે રાત્રિ ઉત્સમ નામની જે રાત્રિ એ દેવાનંદ નામની એની અમાવાસ્યાની રાત્રિ અને રાત્રિએ નિરતી પણ કહેવામાં આવે છે અને આ રીતે અર્ચ નામના લઘુમાં મુહૂર્ત નામના પ્રાણ સિદ્ધ નામના સ્તોકમાં નાગ નામના કરણમાં અને સર્વાર્થ સિદ્ધ નામના મુહૂર્તના વિશે સ્વાતિ નક્ષત્રમાં ચંદ્રયોગ પ્રાપ્ત થયે છે તે ભગવાન કાલ ગયે વિકંતે સાવ સબ દુઃખ પહીને આ રીતે પ્રભુ કાલ ધર્મને પામ્યા એટલે કે નિર્વાણને પામ્યા સર્વ દુઃખોથી મુક્ત થયા. તે બાર સંવત્સરના 5 નામ બતાવ્યા છે. ચંદ્ર ચંદ્ર અભિવર્ધિત ચંદ્ર અને અભિવર્ધિત અભિનંદન વગેરે 12 મહિનાના નામ છે. 15 દિવસના પણ અલગ અલગ નામ છે અને 15 રાત્રિના પણ અલગ અલગ નામ છે. એ રીતે 30 મુહૂર્તના પણ અલગ અલગ નામ છે. રુદ્ર વગેરે જે રાત્રિ છે સમજવામાં આવી કાલ ધર્મ પામ્યા આવા સર્વ દુઃખોથી મુક્ત થયા. તે રાત્રિ ઘણા દેવો એટલે દેવો અને દેવીઓ એટલે દેવીઓ પરથી આવતા જે દેવો અને દેવીઓ વડે અને ઉપર જતા એવા જે દેવો દેવો અને દેવીઓ વડે ઉદ્યોત વાલી થઈ જે રાત્રે સમગ્રમાં કાલ ધર્મમાં આવા સર્વ દુઃખોથી મુક્ત થયા. તે રાત્રે ઘણા દેવો અને દેવીઓ વડે
વાકુલ વાકુલ થઈ હોય એવી અવ્યક્ત કોલાહલ વાલી થઈ જે રાત્રિ વિશે સમન વાર મારી કાળ જન્મ પામ્યા તે રાત્રિએ આવત સર્વ દુઃખી મુક્ત થયા તે રાત્રે પ્રભુના ગૌતમ પુત્રના જ્યેષ્ઠ ઇન્દ્રપુતિ નામે જે શિષ્ય છે એ શિષ્ય ને ભગવાન મહાવીર પ્રત્યેના સ્નેહના બંધન તૂટી જતા તેમને પણ અનંત વસ્તુના વિશાળું અનુત્તર પ્રદાન અને એવું કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. હવે એનો દશાંક આ પ્રમાણે છે કે પ્રભુના નિર્વાણ સમયે પ્રભુએ ઇન્દ્રપુતિ ગૌતમને દેવ સર્વના બ્રાહ્મણને પ્રતિબોધ કરવા માટે મોકલ્યા છે અને જે ઇન્દ્રપુતિ ગૌતમ એ દેવ સર્વના પ્રતિબોધ કરી ને પાછા આવી રહ્યા છે ત્યારે રસ્તામાં પ્રભુની નિર્વાણ સાંભળે છે અને નિર્વાણ સાંભળીને પોતે ક્ષણવાર વજ્ર હાથ જેવા થઈ ગયા છે મૂઢ બની ગયા છે અને વિલાપ કરે છે. પ્રસિદ્ધ મિચ્છા તો તમો ગર્જનથી કૃતિકા કૌશિકા અધ્ય હવે તો મિચ્છાતો રૂપી અંધકાર પ્રસરી જશે અને કૃતિક રૂપી ઘોડો અવાજ કરશે ગર્જના કરશે દુર્ભિક્ષ વિગેરે પડશે અને આ બધું અને આવતી ગ્રસ્ત એવી જે આ રાત્રિ છે એનાથી યુક્ત આ રાત્રિ પણ આ જગત છે આખું દીવા વગરનું થયું અજવાળા પ્રકાશ વગરનું થયું આ ભરતક્ષેત્ર શોભા રહી થયું. હે પ્રભુ હવે તમારા વગર હું કઈ રીતે રહીશ કશ્યાંગી રીતે પ્રાર્થન હું કઈ રીતે કોને વંદે વંદે કહી અને હું પ્રશ્ન પૂછીશ કોને પ્રશ્ન હું વંદે કહી ભગવંત ઉત્તર કુન મુજબ આપ હશે ગોયમ કહી ગુણવંત આ પ્રમાણે એ પોતે વિલાપ કરે હે વીર તમે આ શું કર્યું કે આ અવસરે મને તમે દૂર કર્યો શું હું તમારો જે હતો એમાં હું તમારી પાસે ભાગ માગત અથવા તો હું તમારે મોક્ષમાં જતી વખતે તમારો કપડા તમારો છેડો હું પકડી રાખત કેવો જ્ઞાનનો ભાગ માગત કે હું આવત તમારી સાથે તો શું મોક્ષની અંદર જગ્યા સાંકડી પડત કેમ હું તમને ભારે પડત આ રીતે પ્રભુ ને ઠપકો આપે છે અને હે પ્રભુ મને મૂકીને તમે કેમ ગયા હે વીર હે વીર હે વીર હે વીર હે વીર કરે કરીને વિલાપ કરે છે અને આ રીતે વિલાપ કરતા કરતા વીર વીર કરતા વિતરાગ બને અને વિતરાગ આવતા એના પર ચિંતન કરતા વિચાર કરતા વિચારે છે કે ખરેખર વિતરાગ તો સ્નેહ વગર ના જ હોય આમાં અપરાધ અહીંયા પ્રભુ માં હરો સુતો ઉપયોગ અમે દીધો નહીં તે વાર જો હે પ્રભુ મારો જ મોટો અપરાધ છે કે મેં મારા સૂતજ્ઞાનનો ઉપયોગ ન કર્યો અને સાથે મને ધિકારશો મારો જે સ્નેહ હતો એક પાક્ષિક સ્નેહ હતો અને એક પાક્ષિક સ્નેહ છે એને ધિકાર છે અલમ સ્નેહ આવો જે સ્નેહ છે એક પાક્ષિક સ્નેહ એને ધિકારશો એકોસ્મી હું એકલો છું મારું કોઈ નથી હું એક જ છું મુજબ કોઈ નથી સંસાર જો એ પ્રમાણે સમ્યક ભાવના ભાવતા જતા એમને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું અને પ્રાતે કાલે ઇન્દ્ર વગેરે તેમનો મહિમા કર્યો અહીં પ્રભુના ગૌતમ સ્વામી માટે કહે છે કે અભિમાન એમને બોધના માટે થયું રાગ ગુરુ ભક્તિના માટે થયું અને વિષાદ કેવળ જ્ઞાન માટે થયો. ગૌતમ સ્વામી બધું જ આશ્ચર્ય કરનારું છે અને ત્યાર પછી 12 વર્ષ કેવી બધા પાડી અને 92 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સુધર્વ સ્વામીને ઘન સોંપીને પોતે મોક્ષે ગયા અને સુધર્વ સ્વામી પણ પાછળથી તે પછી સુધર્વ સ્વામી કેવી જ્ઞાની ઉત્પત્તિ થઈ 92 વર્ષની ઉંમરે અને તેમને પણ 8 વર્ષ સુધી કેવલી પર્યાય પાડી અને જંબુ સ્વામીને ઘન સોંપી અને તે પણ મોક્ષે ગયા. જે રાત્રિ વિશે સમજવામાં આવી કાલ જન્મ્યા આ સર દુઃખથી મુક્ત થયા તે રાત્રિ નવ મલ્લી અને નવ લીછવી અને કાશી કૌશિકના જે 18 ગણ રાજાઓ હતા એ અમાવસ્યાને દિવસે એમને ઔષધ ઉપવાસ કરેલો એટલે આહાર રૂપી ઔષધનો ઉપવાસ કરેલો પણ કરેલું બંધ ઉતર્યું નહોતું તો એવા એમને ઔષધ ઉપવાસ કરેલો તો આહારના ત્યાગ રૂપ ઔષધ કરેલો જો પહેલો પોષણ કર્યો હોય તો દીવાઓ કરી શકે નહીં એ લોકો વિચારે છે 18 રાજાઓ કે ભાવ ઉદ્યોગ ગયો એટલે દ્રવ્ય ઉદ્યોગ કરવો
જોઈએ. એટલે એમને દીવાઓ દીપોત્સવી દીપોત્સવ કર્યો અને ત્યારથી માંથી દિવાળીનું પર્વ મનાવવામાં આવે છે. અને ગૌતમના કેવળ તેનો મહિમા દેવોએ કર્યો. નંદીવર્ધન રાજા એ પણ ભગવાનનો નિર્વાણ સાંભળી અને સુખથી દુઃખી થયેલા એવા તેમને સુદર્શના ભગિનીએ તેમને ત્યાં આદર થઈ પોતાના ઘરે બોલાયા. ત્યારથી ભાઈ બીજનું પર્વ પ્રવર્ત્યું છે. જે રાત્રિ સમગ્ર વાળી કાલ જન્મ ભાઈ આવા સૌ દુઃખથી મુક્ત થયા તે રાત્રિએ ક્રૂર સ્વભાવ વાળો એવો ભસ્મ રાશિ નામનો જે 30મો મહાગ્રહ છે એ 2000 ની સ્થિતિ વાળો છે. અને એક વૃક્ષ એટલે એક નક્ષત્રની અંદર 2000 વર્ષની સ્થિતિ છે. એટલે એક રાશિમાં 2.25 નક્ષત્ર આવે. કેટલા નક્ષત્ર આવે? એટલે 2.25 નક્ષત્ર એક રાશિની અંદર ભસ્મ રાશિ કેટલો વખત રહે? 4500 વર્ષ રહે. તો એ એક રાશિમાં 4500 વર્ષ. અને ભગવાનના જન્મ નક્ષત્રની અંદર એ સંક્રાંત થયો એ 2000 વર્ષ રહેનારો હતો. તો સમયમાં મહાવીર આ રીતે એમના જન્મ ઉત્તરાખંડ નક્ષત્રમાં આ ભસ્મ રાશિ ગ્રહ સંક્રાંત થયો. એમાં 88 ગ્રહોના નામ આપ્યા છે. એમાં 30મો ભસ્મ રાશિ ગ્રહ બતાવ્યો છે. જે રાત્રિ વિશે શુદ્ર એવો ભસ્મ રાશિ ગ્રહ 2000 વર્ષની સ્થિતિ વાળો ભગવાનના જન્મ નક્ષત્રમાં સંક્રાંત થયો ત્યારથી માંડીને જે આ શ્રવણ અને નિર્ગંધો અને નિર્ગંધ જેથી સાધ્વીઓ છે એ ઉદિતોદિત પૂજા સત્કાર પ્રવર્તશે નહીં. અને એ ભસ્માંશી ઉતરી ગયા પછી એ નિર્ગંધ એટલે સાધુ સાધ્વીનો ઉદિતોદિત સત્કાર પ્રવર્તશે. જે રાત્રિને વિશે શ્રવણવાન માવી જે રાત્રિ વિશે શુદ્ધ એવો ભસ્મ રાશિ ગ્રહ 2000 વર્ષની સ્થિતિ વાળો પ્રભુના જન્મ સંક્રાંત થયો ત્યારે ત્યાર પછી એ ઉતરી જશે 2000 વર્ષ સુધી. ત્યારથી ઉદિતોદિત ગુજરાત સત્કાર સાધુ સાધ્વીના થશે. જે રાત્રિ વિશે સમગ્ર મારી કાલ જન્મ રમ્યા આવા શરીર દુઃખ મુક્ત થયા તે રાત્રિએ કુંઠુ અનુધરી નામમ સમુપન્ના તે રાત્રે એ કુંઠુઆ એટલે પ્રાણી જાતિ વિશે જીના જીના જીવો એ ઘણા બધા ઉત્પન્ન થયા. એ હલન ચલન કરે તો જ દેખાય, અન્યથા એ ખબર ન પડે કે આ જીવાત છે કે નહીં. તો એવા છદ્મસ્થ જીવોના માટે જોઈ ન શકાય તેવા ખબર ન પડે તેવા દ્રષ્ટિ પથવા ન આવે તેવા એવા શુદ્ધ જંતુઓનો ઉત્પન્ન થયા. એટલે કે હવે પછી એ છદ્મસ્થ એવા સાધુ સાધ્વીઓને આ જે છે ચક્ષુ વિષય થઈ શકે તેવા કુંઠુઆ ચક્ષુ વિષય ન થાય તેવા કુંઠુઆ ઉત્પન્ન થયા. એટલે કે હવે આ સંયમ છે એ દુરારાધ્ય બનશે. જમ પાસિતા બહુ નિકંતે નિકંતે ભટ્ટાની પચકાઈ જે જોઈને ઘણા બધા સાધુ અને સાધ્વીએ અનશન અંગીકાર કરી લીધા છે. કેવાવું બનશે અજ ભર્યું સન્મે દુરારાવે ભરતી. એટલે આશ્ચર્ય માનીને હવે સંયમ દુરારાધ્ય થશે. તે કાલે ને તે સમયે સમન્વામ આવી ને ઇન્દ્ર ભૂતિ પ્રમુખ 14000 સાધુઓની ઉત્કૃષ્ટ સંપદા થઈ સમગ્રમાં આવી ને અંજના પ્રમુખ વગેરે એ સાધુઓની 36000 ઉત્કૃષ્ટ સંપદા થઈ સમગ્રમાં આવી ને શંખ શતક પ્રમુખ વગેરે સમનો પાસક એટલે શ્રાવકોની 1,59,000 ની ઉત્કૃષ્ટ સંપદા થઈ સમગ્રમાં આવી ને સુલસાર દેવતી વગેરે સમનો પાસિકા 3,18,000 સાવિકાઓની ઉત્કૃષ્ટ સંપદા થઈ સમગ્રમાં આવી ને 314 પુરી જે કેવડી જે જીનેશ્વર જેવા ન હોય છતાં જીનેશ્વર ને માફક કરજો. બધા જ અક્ષરોના બધા જ સન્નિપાતી સહયોગ અને જાણનારા અને અવિત વ્યાકરણના જાણનારા એવા 14 પુરીઓની ઉત્કૃષ્ટ સંપદા 300 ની થઈ સમગ્રમાં આવી ને 1300 અવધિ જ્ઞાનીઓની ઉત્કૃષ્ટ સંપદા થઈ સમગ્રમાં આવી ને 700 કેવળ જ્ઞાની એટલે ઉત્તમ કેવળ જ્ઞાની કેવળ દર્શન ધારણ કરનારા કેવળ જ્ઞાની ઉત્કૃષ્ટ સંપદા 700 ની થઈ સમગ્રમાં આવી ને
સાચો વૈત્ર લબ્ધિ વાળા જે દેવ ન હોય છતાં જે દેવી રુદ્ધિ વિકૃત શકે એવા સાધુ અને ઉત્કૃષ્ટ સંપદા થઈ શ્રવણવાન મહાવીરને વૈત્ર લબ્ધિ વાળા 700 મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા થઈ અને શ્રવણવાન મહાવીરને 500 વિપુલમતી એ અવધિ વિપુલમતી મનોપદાન કે જે અધિદુપના વિશે રહેલા સંઘને પંચેન્દ્ર જીવોના આ જે મનોગત ભાવો છે એને જાણી શકે તેવા મનોપદક ધાની ની ઉત્કૃષ્ટ સંખ્યા 500 ની થઈ. સમગ્ર મહાવીર ને 400 વાદી સાધુઓની સંખ્યા થઈ જે દેવો અને દાનવોની પસદા એમાં પણ અપરાજિત રહેનારા એવા વાદી સાધુઓ 400 થયા. સમગ્ર મહાવીર ને 700 અંતેવાસી સાધુઓ એટલે શિષ્યો અને 14,000 સાધ્વીઓ મોક્ષે ગઈ. સમગ્ર મહાવીરને 700 અંતેવાસી સમગ્ર મહાવીરને 800 શિષ્ય સાધુઓ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા અને જે આગામી ભવની અંદર મોક્ષે જનારા એવા અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલા 800 સાધુઓની સંપદા થઈ. સમગ્ર મહાવીરને 2 પ્રકારની અંતર્ગત ભૂમિ થઈ, વિકાંતકૃત ભૂમિ અને પર્યાય અંતર્ગત ભૂમિ. વિકાંતકૃત ભૂમિ એટલે પ્રભુને કેવળ જ્ઞાન થયા પછી પ્રભુના મોક્ષે ગયા પછી જંબુ સ્વામી સુધી એમનો મોક્ષ માર્ગ ચાલુ રહ્યો. એટલે ત્રીજા આ યુગ પુરુષ સુધી ત્રીજા પત્રધર સુધી મોક્ષ માર્ગ ચાલુ રહ્યો છે યુગાંતર ભૂમિ. અને ભગવાનને કેવળ જ્ઞાન થયા પછી 4 વર્ષ થયા ત્યારે કોઈ જીવ કેવો જ્ઞાન પામીને મોક્ષે ગયો એટલે 4 વર્ષની પર્યાયનકૃત ભૂમિ થઈ. તે નામ કાલે નમ તેનમ સમય નમ તે કાલે અને તે સમયે અને કુલ 42 વર્ષ નો સમંત પર્યાય પાલીને સાધિત પર્યાય પાલીને 72 વર્ષ નું આયુષ્ય પાલીને અને દ્વૈતની આયુષ્ય નામ અને પુત્ર એવા ભોગગ્રાહી કર્મો ક્ષીણ થયે છતે આ અવસર કાળનો સુષુમ દુષમ નાનો ચોટો આરો ઘણો કરો વ્યતિકાળ થયો છે. ત્યાર પછી 3 વર્ષ 7-8 મહિના બાકી રહ્યા છે ત્યારે મધ્યમાં પાપા નગરીને હસ્તિપાલ રાજાને આ લેખકોની શાળાની અંદર પોતે એકલા જ હતી એકાકી એવા કાળ પામે છે અને ઋષભદેવ વગેરે 1,000-10,000 ના પરિવાર સાથે ભગવાન ઋષભદેવ પરમાત્મા મોક્ષે ગયા છે. પણ અહીં પરમાત્માની સાથે કોઈ જીવ મોક્ષે ગયો નથી. તેવા 36 નામ 32 નામ અપાન નામ 6 ના છના કપી યુક્ત થયા જતા સ્વાતિ નક્ષત્રમાં ચંદ્રયોગ પ્રાપ્ત થયે છે. પ્રત્યુષ કાળ સમયે એટલે ચાર ગતિ રાત્રિ શેષ બાકી રહી છે ત્યારે પર્યંકાસને બેઠેલા પદ્માસને બેઠેલા એવા ભગવાન 55 અધ્યયનો કલ્યાણ એટલે પુણ્યના વિપાકને જણાવનારા અને 55 અધ્યયનો પાપના ફળને જણાવનારા અને 36 અપૃષ્ઠ વ્યાકરણ એટલે કે ઉત્તરાયણ સૂત્ર ના 36 અધ્યયનો એમાં પ્રધાન એવું એક મધુ જવા જઈને વિવાહના જતા કાળ જન્મ પામ્યા યાવત સંસારથી વ્યતિકાંત થયા અને સમ્યક ઉર્ધ્વ ગતિ તેમની થઈ અને જાતિ જરા મરણ ના બંધનો થી તેઓ મુક્ત થયા. સિદ્ધ બુદ્ધ મુક્ત અંતકૃત અને પરિનિર્વાણને પામ્યા એટલે સર્વ દુઃખોથી મુક્ત થયા. સમજવામાં આવી જાઓ સૌ દુઃખો નશ આ રીતે નિર્વાણ પામ્યા પછી 900 વર્ષ વ્યતિકાંત થયે છે. તે 10મા સૈકાનો આ 80મો સંવત્સર ચાલે છે અને વાસ્તવાંતરે 90મો સંવત્સર ચાલે છે. તે વખતે આ કલ્પસૂત્ર પુસ્તકારૂપ કરવામાં આવ્યું ને ક્યાં કે વલ્લભી પુરમી નહીં રે દેવતી પુમ સહેલ સંગેમ દેવતી ગ્રંથ સમાજ સામે વલ્લભીપુર નગરની અંદર આ સકલ આગમ પુસ્તકા રૂટ કરાવ્યો એ 980 વર્ષે વીર પ્રભુના નિર્વાણથી અને આ રીતે પ્રભુના
નિર્વાણ પછી દેવતી ઘણી સમા સમને જે વાચના આપી એ વાચના અંતિમ વાચના કહેવાય છે. એટલે એ પછી આગમની અંદર કોઈ પરિવર્તન કરવામાં આવ્યું નથી, એ હવે સ્થિર થઈ ગયું. તો આ રીતે વિવિધ બ્રહ્મના નિર્વાણથી 980 વર્ષ વૃત્તિકાળ થયું છે અને ત્યાર પછી સભા સમક્ષ કલ્પસૂત્રનું વાંચન કરવામાં આવ્યું. હા, 993 વર્ષે. ને આ પ્રમાણે પુસ્તક લેખનનો કાળ 980 વર્ષ અને પુસ્તક વાંચનનો કાળ 993 વર્ષ એ પ્રમાણે માનવામાં આવે છે. આ રીતે સમગ્ર મારી પરમાત્માનું જે ચરિત્ર છે એ ચરિત્ર અહીં સંપૂર્ણ થાય છે. તો રોહિત રોમ નો હતા.